સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ પ્રશ્ન પહેલો આકૃતિ છ પોઈન્ટ પૈકી કઈ જોડીના ત્રિકોણો સમ છે તે તે જણાવો પ્રશ્નનો જવાબ આપવા કઈ શરતનો ઉપયોગ કર્યો પણ લખો અને સમૃપ્ત ત્રિકોણોની જોડીઓને સંકેતમાં લખો એટલે કે અહીંયા અલગ અલગ પ્રકારના બબ્બે ત્રિકોણોની જોડી આપી છે એમાં એ બંને ત્રિકોણને સમરૂપ બતાવવાના છે અને કઈ શરતનો ઉપયોગ કર્યો તે પણ જણાવવાનું છે તો અહીંયા બે ત્રિકોણો આપ્યા છે એ બીસી અને પિક્યુઆર છે અને ત્રિકોણ પિક્યુ આરમાં ખૂણા એનું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે તો ખૂણા પી નું છે એટલે ખૂણો એ બરાબર ખૂણો પી બરાબર લખી શકાય સાહીઠ અંશ એવી રીતે ખૂણા બી જેટલું જ માપ ધરાવે છે ખૂણો ક્યુ એટલે કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર એસી અંશ અને ખૂણો સી બરાબર ખૂણો આર બરાબર છે ચાલીસ અંશ આમ અનુરૂપ ખૂણાઓના માપ સમાન થઈ ગયા એટલે ત્રણે ત્રણ ખૂણાઓના માપ સમાન હોય તો એના માટેની શરત ભણી ગયા છે ખૂ 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 શરત તો અહીંયા લખી શકાય કે ખૂ ખૂ શરત પ્રમાણે શરત પ્રમાણે કયા બે ત્રિકોણો સમરૂપ થશે તો એક ત્રિકોણ છે એમને લખી નાખવાનો એ બી સી અને આને સમરૂપ કયો ત્રિકોણ થશે તો એના જેટલું જ માપ ધરાવતો ખૂણો છે પી એટલે અહીંયા લખાય પી બી જેટલું માપ ધરાવતો ખૂણો છે ક્યુ એટલે પી પછી આવશે ક્યુ અને છેલ્લે આવશે આર આમ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ એ સમરૂપ છે બીજી આકૃતિમાં ત્રિકોણ એબીસી અને પી ક્યુ અંદર બાજુઓના માપ આપ્યા છે તો બાજુઓના માપનો ગુણોત્તર લઈએ અને જો ગુણોત્તર સમાન આવે તો બંને ત્રિકોણ છે એને સમરૂપ કહેવાય તો અહીંયા જોઈ શકાય છે કે એ નું બે માપ છે તો એનાથી ડબલ માપ છે ક્યુ નું ચાર એવી રીતે બીસીનું બે પોઈન્ટ પાંચ છે તો એનું ડબલ છે પી નું અને ત્રણ છે તો એનું ડબલ અહીંયા છ તો આ રીતે ગુણોત્તર લઈએ કે ત્રિકોણ એબીસી ત્રિકોણ એબીસી અને પી આર તો બીસી નું માપ છે બે પોઈન્ટ પાંચ અને એના છેદમાં પાંચ બે પાંચ એટલે પચીસ ના છેદમાં દસ લખી શકાય દસ પંચા પચાસ થાય પચીસ દુ પચાસ એટલે એક ના બે અને એસીના છેદમાં પી ક્યુ તો એસીનું માપ છે ત્રણ અને છેદમાં પી નું માપ છે છ એટલે કે ત્રણના છેદમાં છ એકના છેદમાં બે થશે આમ દરેક અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે સમાન આવ્યો એનો મતલબ કે આપેલા બે ત્રિકોણો સમરૂપ છે એટલે અહીંયા કયા બે ત્રિકોણો સમરૂપ થશે અને કઈ શરત પ્રમાણે તો બાજુઓના ગુણોત્તર સમાન છે એટલે બા 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 શરદ પરમાણે કયા બે ત્રિકોણો તો એક ત્રિકોણ છે એ સીધે સીધો લખી નાખવાનો એ બી સી ત્રિકોણ હવે એ જેટલું જ માપ કોનું હશે તો એ આના પરથી નક્કી થાય ગુણોત્તર પરથી જોઈ શકાય છે કે એ બી બાજુ છે એના છેદમાં કોણ છે ક્યુ તો એની સામેના ખૂણા લખાય તો એ ની સામેનો ખૂણો છે સી એ ની સામેનો ખૂણો છે સી એનો મતલબ કે સી અને ક્યુ ની સામેનો ખૂણો છે પી તો સી અને P ના માપ સમાન હશે આમ બે માપ મળી જાય એટલે ત્રીજું માપથી આપ મેળે મળી જશે તો અહીંયા લખી શકાય કે એ જેટલું કોનું માપ આવ્યું ક્યુ નું એટલે અહીંયા લખાય ક્યુ બી જેટલું કે કોનું છે તો એ નક્કી કરવું તો આના પરથી કરી શકીએ કે એસી ની સામેનો ખૂણો છે બી અને પીક્યુ ની સામેનો ખૂણો છે આર એટલે બી અને આર ના માપ સમાન થશે એટલે અહીંયા બી બરાબર લખી શકાય આર અને સી બરાબર કોણ આવ્યા છે પી એટલે કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ક્યુ એ સમરૂપ થશે ત્રીજો દાખલો તો ત્રીજા દાખલાની અંદર બે ત્રિકોણ આપ્યા છે એલ એમ પી અને બીજો ત્રિકોણ છે ડી ઈ એફ તો અહીંયા બાજુઓના માપ આપ્યા છે તો ગુણોત્તર ચેક કરી જોઈએ તો અહીંયા બાજુનું માપ છે બે તો બે ના ડબલ અહીંયા આપ્યા છે ચાર એવી રીતે ત્રણ છે તો ત્રણના ડબલ છ આપ્યા છે પણ બે પોઈન્ટ સાત છે તો સાત બે પોઈન્ટ સાતના ડબલ અહીંયા આપવામાં આવ્યા નથી એટલે કે ગુણોત્તર બાજુઓનો ગુણોત્તર સમાન નથી એનો મતલબ કે બંને ત્રિકોણો સમરૂપ નથી તો અહીંયા લખવાનું કે આપેલ ત્રિકોણો આપેલ ત્રિકોણો સમરૂપ નથી સમરૂપ નથી કારણ કે કારણ કે ગુણોત્તર બતાવી દઈએ તો એમપીના છેદમાં ડીઈ લખીએ તો બેના છેદમાં ચાર બરાબર આવશે એકના છેદમાં બે એવી રીતે એલ અથવા તો પી એલના છેદમાં ડીએફ તો પી એલનું માપ છે ત્રણ અને ડીએફનું માપ છે છ એટલે કે ત્રણના છેદમાં છ એકના છેદમાં બે અને એલ એમ ના છેદમાં ઈ એફ લઈ લઈએ તો બે પોઈન્ટ સાતના છેદમાં પાંચ તો અહીંયા જોઈ શકાય છે કે અહીંયા એક દુત્યાંશ અને એક દુત્યાંશ આવ્યા અહીંયા એક દુત્યાંશ આવશે નહીં એટલે અહીંયા જે ગુણોત્તર છે એ સમાન મળતો નથી તો અહીંયા આમ લખવાનું કે બરાબર નથી એક દુત્યાંશ અને આના કારણે આ બે ત્રિકોણો છે એ સમરૂપ નથી એટલે અહીંયા એમ લખી શકીએ આપણે કે એમપીના ના છેદમાં ડીઈ બરાબર પી એલના છેદમાં ડીએફ બરાબર નથી એલ એમના છેદમાં ઈ એફ અને આ શરતનું અહીંયા બરાબર નથી એટલા માટે આપેલા બે ત્રિકોણો સમરૂપ નથી ચોથી આકૃતિ તો ચોથી આકૃતિની અંદર બે ત્રિકોણ આપ્યા છે એમ એન એલ અને બીજો ત્રિકોણ છે પી ક્યુ તો એની અંદર જોઈ શકાય છે કે ખૂણા એમ અને ખૂણા ક્યુના માપ સમાન છે તથા બાજુઓ એમ એલ પાંચ છે અને એના ડબલ અહીંયા આપ્યા છે દસ તથા બે પોઈન્ટ પાંચના ડબલ આપ્યા છે પાંચ એટલે કે બાજુઓનો ગુણોત્તર અને વચ્ચેનો ખૂણો છે સમાન છે એટલે બા બા ખૂ પૂર્વધારણા પ્રમાણે આ બે ત્રિકોણ સમરૂપ થશે એટલે આ રીતે લખાણ કરી શકાય કે એમ એન એલ ત્રિકોણ એમ એલ અને ત્રિકોણ પિક્યુ આરમાં પિક્યુ આરમાં એમ ના છેદમાં ક્યુ આર તો એમ નું માપ છે પાંચ અને છેદમાં દસ એટલે કે એકના છેદમાં બે તથા બીજી બાજુ આપી છે એમ એન તો એમ એનના છેદમાં પીયુ અને એનું માપ છે એમ એનનું માપ છે બે પોઈન્ટ પાંચ છેદમાં આવશે પાંચ બરાબર એક દ્યાંશ તથા ખૂણા કયા સમાન આપ્યા છે તો ખૂણો એમ બરાબર છે ખૂણો ક્યુ તો આમ બે બાજુઓનો ગુણોત્તર સમાન આવ્યો અને એક ખૂણો સમાન આવ્યો વચ્ચેનો એટલે બા બાખુબા બા ખૂબા શરત પ્રમાણે તો એક ત્રિકોણ સીધે સીધો લખી નાખીએ કઈ રીતે મળી ગયા બાકીના બે ખૂણામાં તો બાકીના બે ખૂણા ચેક કરવા માટે ગુણોત્તર જોવાનો તો એમએલ ના છેદમાં ક્યુઆર નો ગુણોત્તર સમાન છે તો એમએલ બાજુની સામેનો ખૂણો તો એમએલની સામેનો ખૂણો છે એન એટલે કે એન જેટલું જ માપ કોનું હશે તો ક્યુ એની સામેનો ખૂણો કયો છે પી એટલે કે એન અને પી ના માપથી સમાન હશે અને અહીંયા બીજો ગુણોત્તર છે એમ તો એમ એનની સામેનો ખૂણો છે એલ એટલે અહીંયા લખી શકાય એલ અને એના જેવો જ ખૂણો એના જેટલું જ માપ ધરાવતો ખૂણો બાજુ પી ક્યુની સામેનો થશે આર એટલે અહીંયા લખાય આર તો આના પરથી એમ લખી શકાય કે એમ બરાબર ક્યુ એટલે અહીંયા આવશે ક્યુ એન બરાબર કોણ આવ્યા તો એન બરાબર છે પી એટલે પી અને એલ બરાબર છે બે ત્રિકોણ એ સી અને ડીઈ એફ આપેલા છે તો એની અંદર ગુણોત્તર જોવામાં આવે તો ત્રણ ના ત્રણ કરતા ડબલ ગુણોત્તર છે અહિયાં છ અને એવી રીતે બે પાંચ કરતા ડબલ ગુણોત્તર આપ્યા છે પાંચ તથા ખૂણાના માપ પણ સમાન છે તો અહીંયા તમે જુઓ તો ખ્યાલ આવશે કે બીજી આકૃતિની અંદર બાજુ ખૂણો બાજુ સમાન થાય પણ અહીંયા બાજુ ખૂણો બાજુ આપેલો નથી એટલે કે બાખુ બા પૂર્વધારણા લાગુ પડી શકે નહીં અને આવી રીતે કોઈ પણ બે બાજુ અને એક ખૂણો આપેલો હોય એવી કોઈ પૂર્વધારણા આપણે ભણ્યા નથી એટલે બે ત્રિકોણો છે સમરૂપ થાય નહીં એટલે અહીંયા લખી શકાય કે ત્રિકોણ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સમરૂપ સમરૂપ નથી કારણ કે કારણ કે બે આપેલ બાજુઓના માપ પ્રમાણમાં છે પ્રમાણમાં છે એટલે કે બાજુઓના માપ સમ પ્રમાણમાં છે પરંતુ તેમનો અંતર્ગત ખૂણો અંતર્ગત ખૂણો સમાન નથી અંતર્ગત ખૂણો સમાન નથી અહીંયા એક પ્રશ્ન એવો થાય કે જે ચોથી આકૃતિ હતી એ પ્રમાણે બાખુબા પૂર્વધારણા અહીંયા લગાડી ન શકાય તો બાખુબા ત્યારે જ લગાડી શકાય કે બાજુ બે બાજુ અને વચ્ચે એટલે કે અંતર્ગત ખૂણો આવવો જોઈએ કેમ અહીંયા છે બે બાજુ અને વચ્ચે ખૂણો આવે છે એમ અહીંયા પણ આ બે બાજુ અને વચ્ચે ખૂણો આવ્યો હોત તો બાખુબા લગાડી શકાય પણ અહીંયા વચ્ચે ખૂણો એટલે કે અંતર્ગત ખૂણો થતો નથી કોઈ પણ બાજુ અહીંયા ચાલશે નહીં એટલે ખાસ ધ્યાન રાખવું કે બાખુબા પૂર્વધારણા જ્યારે જ્યારે વાપરીએ ત્યારે ખૂણો છે એ બે બાજુની વચ્ચે હોવો જોઈએ તો જ એ શરત લાગુ પડે આવી કોઈ શરત આપી નથી કે કોઈ પણ એક ખૂણો અને બે બાજુ એવી કોઈ શરત આપણે ભણવામાં આવી નથી એટલા માટે આ બે ત્રિકોણો સમરૂપ નથી છઠ્ઠા નંબરની આકૃતિ તો આ આકૃતિની અંદર બે ત્રિકોણ આપ્યા છે ડીઈ એફ અને પી ક્યુ આર અહીંયા બબ્બે ખૂણાના માપ આપ્યા છે તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો થાય તો એના પરથી સૌ જે ખૂણાનું માપ નથી આપ્યું એ મેળવી લઈએ તો અહીંયા લખી શકાય કે ત્રિકોણ ડી ઈ એફમાં ડી ઈ એફમાં ખૂણો ડી વત્તા ખૂણો ઈ વત્તા ખૂણો એફ બરાબર એકસો ને એસી માપ કેટલું છે તો સિત્તેર એટલે અહીંયા માપ આપ્યું છે વત્તા ખૂણો અને સરવાળો પચાસ થાય એને આ બાજુ લઈ જઈએ એટલે એકસો એસી માંથી બાદ થશે અને ખૂણા એફ નું માપ કેટલું મળશે તો ખૂણા એફ બરાબર મળ્યું ત્રીસ તથા ત્રિકોણ પિક્યુઆરની અંદર પી નું માપ નથી આપ્યું એટલે આ રીતે ત્રિકોણ પિક્યુ આરની અંદર પીનું માપ મેળવીએ તો ત્રિકોણ પિક્યુ આર માં ખૂણા પી વત્તા ખૂણા ક્યુ વત્તા ખૂણા આર બરાબર એકસો ને એસી નું માપ મેળવવાનું છે ક્યુનું માપ આપ્યું છે એસી વત્તા આરનું માપ આપ્યું છે ત્રીસ બરાબર એકસો ને તો ખૂણા પી બરાબર એકસો એસી ઓછા એસી અને ત્રીસ એકસો દસ એટલે કે ખૂણા પીનું માપ કેટલું મળશે તો એકસો એસી માંથી એકસો દસ જાય તો અહીંયા કેટલું વધે સિત્તેર તો આમ ખૂણા પી નું માપ છે કેટલું મળ્યું સિત્તેર અને ખૂણા એફનું માપ કેટલું મળ્યું તો ત્રીસ હવે બંને આકૃતિની અંદર ખૂણાઓ જોઈએ તો ખ્યાલ આવે છે કે અનુરૂપ ખૂણાઓ છે સમાન થઈ ગયા કારણ કે ત્રીસ છે તો અહીંયા પણ ત્રીસ એસી એસી અને સિત્તેર સિત્તેર તો આના પરથી એમ લખી શકાય કે ત્રિકોણ ડી ઈ એફ અને ત્રિકોણ પી ક્યુ આર માં ત્રિકોણ પી ક્યુ માં ખૂણો ડી બરાબર કયો ખૂણો થશે તો ડી બરાબર થશે પી એટલે ખૂણો ડી બરાબર ખૂણો પી બરાબર સિત્તેર અંશ એવી રીતે ખૂણો ઈ બરાબર ખૂણો ક્યુ થશે અને એનું માપ છે 80 અંશ અને ખૂણો એફ બરાબર ખૂણો એફનું માપ છે ત્રીસ અને ખૂણા આરનું માપ પણ ત્રીસ છે એટલે ખૂણા એફ બરાબર ખૂણો આર બરાબર થશે ત્રીસ તો આમ ત્રણે ત્રણ ખૂણાઓના માપ સમાન મળી ગયા એટલે ખૂ 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 શરત પ્રમાણે અહીંયા લખી શકાય કે ખૂ 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 શરત પ્રમાણે શરત પ્રમાણે કયા બે ત્રિકોણો છે સમરૂપ થશે તો ત્રિકોણ પેલા એમને લખી નાખો ડી ઈ એફ ડી ઈ એફ સમરૂપ ત્રિકોણ કયો થશે તો ડી જેટલું જ માપ છે પી નું એટલે અહીંયા લખાય પી ઈ જેટલું માપ છે ક્યુ નું એટલે પી ક્યુ અને છેલ્લે ખૂણો આર

ડીસીનું માપ મેળવવાનું છે ડીઓ સી એટલે આ ખૂણો થશે આ એક આ પહેલો ખૂણો મેળવવાનો છે પછી છે ડીસીઓ એટલે કે ડીસીઓ આ ખૂણો તો આ બીજો ખૂણો અને ઓ એ બી એટલે કે આ ખૂણો ઓ એ બી આ ત્રીજો ખૂણો આમ ત્રણ ખૂણાના માપ મેળવવાના છે તો અહીંયા એકસો ને પચીસ આપ્યું છે તથા ત્રિકોણની અંદર એક ખૂણાનું માપ આપ્યું છે સિત્તેર તો ધોરણ નવની અંદર ત્રિકોણના બહિષ્કોણ વિશે અભ્યાસ કરી ગયા દાખલા તરીકે આ રીતે એક ત્રિકોણ આપ્યો હોય એ બીસી અને બીસી બાજુને થોડી લંબાવીએ અને અહીંયા એની બહિષ્કોણ ની રચના કરીએ આપણે અને ધારી કે ખૂણા એનું માપ છે એ એસી આપેલું છે તથા બહિષ્કોણનું માપ છે એકસો ને પચાસ હવે ધોરણ નવ ની અંદર એવું ભણી ગયા કે સીધી રેખા હોય તો એ કેટલાનો ખૂણો બને તો એકસો ને એસી નો

બહિષ્કોણનું માપ જો ત્રિકોણ ડી સી અને ઓ ની અંદર ડી ઓ ને જોઈએ તો એક બહિષ્કોણ જેવી રચના થાય અને બહિષ્કોણનું બહિષ્કો એસી માંથી બાદ કરશું તો અને એનું માપ મળી જાય પછી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો ને તો એના પરથી ડીનું માપ મળી જશે તો એ રીતે આપણે આ બે માપ પેલા મેળવીએ તો અહીંયા લખી શકાય કે ત્રિકોણ ત્રિકોણ DOC માં ત્રિકોણ ડી ઓસી માં સી ઓકોણ છે જે બહિષ્કોણ છે માટે ખૂણા સી બી વત્તા એટલે કે આ ખૂણો COB 125 બી એકસો પચીસ આપ્યો એ વત્તા ઓ સી બરાબર થાય એકસો ને એમાં સી ઓ માપ આપ્યું છે એકસો ને પચીસ વત્તા ખૂણો ડી આપણે મેળવવાનો છે બરાબર એકસો માટે ખૂણો ડી બરાબર કેટલા થશે એકસો એસી ઓછા એકસો ને માંથી એકસો ને જાય તો પંચાવન વધે એટલે ડીઓ સી બરાબર થશે પંચાવન તો આમ એક ખૂણાનું માપ મળી ગયું ડીઓ હવે એક ખૂણો સિત્તેર નો આપેલો છે ઓલરેડી ડી ખૂણાનું માપ અને એક ખૂણાનું માપ આપણને પંચાવન મળી ગયું તો ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળા ઉપરથી મળી જાય બીજો ખૂણો તો અહીંયા લખી શકાય કે ત્રિકોણ ખૂણો ડી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ઓ બરાબર એકસો ને એસી ડી નું માપ કેટલું આપેલું છે તો સિત્તેર આપેલું છે એટલે અહીંયા લખી શકાય સિત્તેર વત્તા સી નું માપ મેળવવાનું છે જે આપણે બે નંબર વડે દર્શાવ્યું છે અને ઓ નું માપ કેટલું લાવ્યા પંચાવન એટલે અહીંયા થાય પંચાવન બરાબર સરવાળો કરીએ અને બરાબર ને આ બાજુ મોકલી દઈએ તો એકસો માંથી સિત્તેર વત્તા પંચાવન તો ઝીરો ને પાંચ એટલે પાંચ અને સાત ને પાંચ બાર એકસો ને બાદ કરવા પડે તો એકસો માંથી બાદ કરીએ તો કેટલા મળશે પંચાવન મળશે એટલે આમ ખૂણા સી નું માપ છે કેટલું થશે પંચાવન તો આ રીતે ખૂણા સી નું માપ પણ મળી ગયું પંચાવન હવે ત્રિકોણ ઓ એ બી ની અંદર ખૂણા એનું માપ મેળવવાનું છે કે જેને આપણે ત્રણ વડે દર્શાવ્યા છે તો અહીંયા પ્રશ્નની અંદર જ કીધું છે કે ત્રિકોણ ઓડીસી અને ત્રિકોણ ઓ બી એ સમરૂપ છે એટલે કે આ ઉપરનો અને નીચેના બે ત્રિકોણો સમરૂપ છે અને જો સમરૂપ હોય તો એના અનુરૂપ ખૂણાઓના માપ સમાન થાય તો એ બરાબર કયો ખૂણો આવે છે તો અહીંયા જોઈ શકાય છે કે એટલે છેલ્લો ખૂણો છે અને આ ત્રિકોણની અંદર છેલ્લો ખૂણો આવે છે સી એટલે કે એ અને સી નું માપ સમાન થાય તો એનું માપ અને સી નું માપ સમાન થતું હોય તો સી નું મળ્યું પંચાવન તો અહીંયા સીધું લખી નખાય કે ત્રિકોણ ત્રિકોણ ઓડી સમરૂપ ત્રિકોણ ઓ બી એ હોવાથી હોવાથી એ બરાબર કોણ થઈ જશે સી એટલે અહીંયા લખી શકાય કે ખૂણો એ બરાબર ખૂણો સી થશે અને ખૂણા ખૂણા માપ છે એટલે બરાબર આમ ખૂણા એનું માપ પણ મળી ગયું પંચાવન અહીંયા લખવું તો કારણમાં લખવાનું કે ખૂણો સી બરાબર છે પંચાવન તો આમ અહીંયા છેલ્લે જવાબ લખવાનો કે આમ ખૂણા ડી સી નું માપ થશે પંચાવન ખૂણા સી નું માપ થશે પંચાવન અને અને ખૂણા ઓ એ બીનું નું માપ થશે પંચાવન અહીંયા આખા ખૂણા એટલા માટે લખ્યા છે કે સમજવામાં ભૂલ ન પડે કારણ કે ઘણીવાર ખૂણો ઓ એટલે કયો ખૂણો ઉપરનો કે નીચેનો તો અહીંયા આખા શબ્દોમાં લખવું જરૂરી છે એ ઓ બી લખીએ તો આ નીચેનો ખૂણો થાય અને ઓ સી લખીએ તો ઉપરનો ખૂણો થાય એટલે જ્યાં જ્યાં સમજવામાં ભૂલ પડે એવું લાગતું હોય એ બી સમાંતર ડીસી છે વિકર્ણો એસી અને બીડી એકબીજાને બિંદુ ઓ માં છેદે છે હવે ત્રિકોણની સમૃપતાનો ઉપયોગ કરી અને સાબિત કરો કે ઓ છેદમાં બરાબર છેદમાં ઓડી છે

આપણે સાબિત કરવાનું છે ગુણોત્તર ઓ ના છેદમાં માં એટલે કે ઓ ના છેદમાં ઓસી આ વિકર્ણોનો ગુણોત્તર અને ઓબી ના છેદમાં ઓડી ગુણોત્તર કઈ રીતે સાબિત કરી શકાય તો અહીંયા આકૃતિની અંદર જો આ ત્રિકોણો સી ઓ એક આ ત્રિકોણ અને એક નીચેનો ત્રિકોણ છે ઓ એ બી જો આ કાળા કલરથી દર્શાવ્યા એ બે ત્રિકોણોને સમરૂપ બતાવી દઈએ તો એના પરથી એની અનુરૂપ બાજુ ગુણોત્તર સમાન થાય અને ગુણોત્તર સમાન થાય તો આ ગુણોત્તર આપણને મળી જાય હવે બે ત્રિકોણોને સમરૂપ કઈ રીતે બતાવવા તો એના માટે અલગ અલગ શરતો આપણી પાસે છે હવે અહીંયા જોઈ શકાય છે કે ડીસી અને બીજી બાજુ છે એ બી આ બે એકબીજાને સમાંતર છે અને જો આ બે ને એકબીજાની સમાંતર હોય તો આ જે રેખા છે એસી એ એની છેદિકા થાય બે સમાંતર રેખાની છેદિકા થાય અને બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગમાં કોણ હંમેશા સમાન હોય એક ખૂણો આ બનશે ઝેડ એટલે નો ડીસીડ આકાર બનશે એટલે આ ખૂણો અને આગળ વધતા જઈએ તો ઓ એ બી તો આ ખૂણો આ બે યુગમાં કોણ થાય ઝેડ આકારના ખૂણા અને એના માપ સમાન થાય અને એવી રીતે જો આને છેદિકા માનવામાં આવે ડીબીને તો અહીંયા એક ઝેડ બને સીડીઓ આ ઝેડ એટલે આ ખૂણા જેટલો જ કયો ખૂણો થઈ જાય તો ઓ બી એટલે કે આ ખૂણો તો બે ત્રિકોણની અંદર આ બે ખૂણા સમાન આવી ગયા અને આ જે ખૂણો છે તો એ છોકરીની વચ્ચેના ખૂણા એટલે કે સામસામેના ખૂણા જો બનતા હોય તો તેને અભિકોણ કહીએ છીએ એટલે આ બે ખૂણાના માપ પણ કેવા થઈ જાય સમાન થઈ જાય આ બે ખૂણાના માપ તો આમ ખૂ ખૂ શરત પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ થઈ જાય અને બે ત્રિકોણ સમરૂપ થાય તો આ લખાણ કરી શકાય એટલે અહીંયા સૌ પ્રથમ લખાણ કરીએ કે અહીં અહીં ચતુષ્કોણ એ માં સીડીમાં એ સીડી એ સમલમ ચતુષ્કોણ છે સમલમ ચતુષ્કોણ છે તથા તથા ડીસી સમાંતર એબી છે ડીસી સમાંતર એબી છે જો એ બી સમાંતર ડીસી અને તેની છેદિકા છેદિકા એસી લઈએ એસી લઈએ તો જો એસીને આપણે છેદિકા લઈએ તો કયા કયા ખૂણા સરખા થશે તો ડીસીઓ ડીસીઓ બરાબર થશે ખૂણો ઓ એ બી ઓ એ બી અને જો ડી બી તેની છેદિકા હોય છેદિકા હોય તો તો કયા ખૂણા સમાન થાય તો સી ઓ એટલે અહીંયા લખી શકાય કે સી ઓ બરાબર થશે ખૂણો તો છોકરી કલર કરેલો ખૂણો છે એ છે ઓ બી એટલે અહીંયા લખાય ઓ બી એ કાઉસમાં લખી નાખવાનું બે જગ્યાએ યુગ્મ કોણ યુગ્મકોણ અને યુગ્મકોણના માપ સમાન હોય આપણે જાણીએ છીએ ખૂણો એ ઓ બી અહીંયા લખી શકાય અભિકોણ અભિકોણના ખૂણા હોય તો એ પણ માપ એના એટલે કે સામસામેના ખૂણાના માપ સમાન હોય તો આમ ત્રિકોણ જે બે છે ત્રિકોણ ડી ઓ સી અને ત્રિકોણ છે ઓ એ બી એની અંદર ત્રણે ત્રણ ખૂણા સમાન થઈ ગયા એટલે લખી શકાય કે ખૂ 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 ખો ખૂ શરત પ્રમાણે શરત પ્રમાણે ત્રિકોણ ઓડીસી સમરૂપ થશે ત્રિકોણ હવે અહીંયા ખાસ જોવાનું કે ઓડીસી પ્રમાણે તો ઓનું જેટલું માપ છે એટલું જ માપ આ ઓનું નું છે બે ત્રિકોણની અંદર ઓ આવે છે એટલે ઓ બરાબર ઓ લખી શકાય એટલે ઓ મળી ગયો હવે ડી જેટલું માપ કોનું છે તો ડી જેટલું માપ છે બીનું એટલે અહીંયા ડી બરાબર લખાશે બી અને સી જેટલું માપ કોનું આવશે એનું એટલે ત્રિકોણ કયો એને સમરૂપ થશે ઓ બી એ હવે આ બે ત્રિકોણો છે એ સમરૂપ થઈ ગયા અને બે ત્રિકોણો જો સમરૂપ હોય તો એની બાજુઓનો ગુણોત્તર છે સમાન થાય તો અહીંયા જરૂરિયાત છે ઓ એ ના છેદમાં ઓ સી ની તો અહીંયા ત્રિકોણ જે સમરૂપ આવ્યા એના પરથી શું લખી શકાય તો ઓ એ લેવા હોય આપણે ઓ એ તો અહીંયા આમ લખી શકાય કે ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ હોવાથી હોવાથી હવે આ બે ત્રિકોણો સમરૂપ છે એટલે આપણે જરૂર છે અહીંયા ઓ એના છેદમાં ઓસીની તો અહીંયા આના પરથી ઓ એના છેદમાં શું લખી શકાય તો ઓ એના છેદમાં કોનો ગુણોત્તર છે સમાન હોય તો ઓ જેવો જ ખૂણો છે ઓ એટલે ઓ અને એની જગ્યાએ તો એના જેટલું જ માપ ધરાવે છે સી એટલે આ બે બાજુઓનો ગુણોત્તર સમાન હોય તે પ્રમાણે હજી કોની જરૂર છે તો OB ના છેદમાં ઓડીની તો અહીંયા OB બરાબર એટલે કે OB ના છેદમાં શું લખી શકાય તો ઓ અને ડી એટલે આમ લખી શકાય OD તો OB ના છેદમાં ઓડી બરાબર શું મળી ગયું ઓ એના છેદમાં ઓસી અને જે આપણે સાબિત કરવાનું હતું દાખલા નંબર ચાર આકૃતિ છ પોઈન્ટ માં ક્યુ આરના છેદમાં ક્યુ એસ બરાબર ક્યુ ટીના છેદમાં પી આપેલું છે અને ખૂણા એક બરાબર ખૂણા બે હોય તો સાબિત કરો કે ત્રિકોણ પી ક્યુ એસ એટલે આ ત્રિકોણ પી ક્યુ એસ ચટપકા દ્વારા દર્શાવવામાં આવ્યો છે એ ત્રિકોણ સમરૂપ છે ટી એટલે કે ટી ક્યુ આર આ નાનો ત્રિકોણ અને મોટો ત્રિકોણ છે સમરૂપ છે એવું બતાવવાનું છે અહીંયા જોઈ શકાય છે કે ગુણોત્તર આપ્યો છેદમાં ક્યુ એસ તો એના બરાબર શું લખ્યું છે તો ક્યુ ના હવે જો અહીંયા ક્યુ છેદમાં ક્યુ મળી જાય તો ગુણોત્તર છે એ બે બાજુનો ગુણોત્તર છે એ સમાન થઈ જાય અને બે ત્રિકોણની અંદર એક જે એક નંબરનો ખૂણો છે એ કોમન આવે છે ક્યુ બેય વખત અહીંયા જોઈ શકાય છે કે બે વખત ક્યુ આવે છે તો પછી બાજુ ખૂણો બાજુ એટલે કે પૂર્વ ધારણા પ્રમાણે બેય ત્રિકોણોને સમરૂપ બતાવી શકાય તો અહીંયા સૌપ્રથમ પ્રથમ લખાણ કરી શકાય કે ત્રિકોણ ત્રિકોણ પિક ક્યુ માં ત્રિકોણ પિક ક્યુ માં ખૂણા એક બરાબર ખૂણા બે આ બે ખૂણા સમાન આપ્યા છે અને ધોરણ નવ ની અંદર પ્રમેય બની ગયા કે સમાન માપના ખૂણાની સામેની બાજુ હોય એ સમાન હોય તો ત્રિકોણ અંદર ખૂણા એકની સામેની બાજુ કઈ થશે તો આખા અંદર વાત કરીએ તો એની સામેની બાજુ થાય પી આર એટલે એમ લખી શકાય કે પી આર બરાબર બીજો ખૂણો તો બીજા ખૂણાની સામેની બાજુ ત્રિકોણ પીક્યુ આર માં આવશે પીક્યુ એટલે કે પી આર અને પીક્યુ નું માપ છે કેવું છે સમાન છે હવે અહીંયા ગુણોત્તર આપવામાં આવ્યો છે એટલે ગુણોત્તર લખીએ હવે ક્યુ ના છેદમાં ક્યુ એસ બરાબર ક્યુ ટી ના છેદમાં પી આર હવે અહીંયા તમે જોઈ શકો છો કે પી આર બરાબર પીક્યુ આવી આને સમીકરણ એક કહી દઈએ અને આને સમીકરણ બે કહી દઈએ તો સમીકરણ એકમાં પીઆર છે એના બરાબર છે પીક્યુ અને સમીકરણ બે ની અંદર જ્યાં પી આર છે ત્યાં પિક્યુ લખી શકાય તો અહીંયા એમ લખીએ કે સમીકરણ સમીકરણ એક અને બે પરથી લખી દઈએ પી ક્યુ તો આ રીતે એક પરિણામ મળ્યું આપણને ક્યુ આર ના છેદમાં માં ક્યુ એસ તો ક્યુ એટલે મોટા ત્રિકોણની ની બાજુ અને એના છેદમાં આવી નાના ત્રિકોણની બાજુ ક્યુ એસ એવી રીતે ક્યુ ટી એટલે મોટા ત્રિકોણની બાજુ છે અને એના છેદમાં આવી ક્યુ પી એટલે નાના ત્રિકોણની બાજુ આમ જે બે ત્રિકોણો સમરૂપ બતાવવાના છે એની બે બાજુઓના ગુણોત્તર સમાન થઈ ગયા અને એક ખૂણો છે ક્યુ એ બંનેમાં કોમન ખૂણો છે બેય વખત આવે છે એટલે એ બેયની અંદર એના માપ તો સમાન જ રહેવાના છે એટલે અહીંયા લખી શકાય કે તથા તથા ત્રિકોણ તો મોટો ત્રિકોણ છે ટી ક્યુ અને અને ત્રિકોણ પીક્યુ એસ માં ટીક્યુ એસ ટી ક્યુ આર કહો તમે કે પી ક્યુ એસ કહો એમાં કાંઈ ફેર પડે નહીં એ ખૂણો એનો ઈજ રહે છે એટલે આ ત્રિકોણ પ્રમાણે લખી શકાય કે ખૂણો ટી ક્યુ આર બરાબર છે ખૂણો નાના ત્રિકોણ માટે શું લખી શકાય તો પી ક્યુ એસ એટલે અહીંયા લખીએ ખૂણ પી ક્યુ એસ તો આ બે ખૂણાના માપથી સમાન થશે એટલે અહીંયા લખી શકાય આને ત્રણ નંબર કહી દઈએ અને આને ચાર નંબર કહી દઈએ તો સમીકરણ સમીકરણ ત્રણ અને ત્રણ અને ચાર પરથી ચાર પરથી બાખુબા શરત પ્રમાણે બાખુ બા શરત પ્રમાણે કયા કયા બે ત્રિકોણ સમરૂપ થઈ જશે તો મોટો ત્રિકોણ જે છે એ અને નાનો ત્રિકોણ છે એ બે સમરૂપ થઈ જશે તો અહીંયા એના પરથી લખી શકાય તો એક ત્રિકોણ છે એ સીધે સીધો લખી નાખવાનો અને એને કયો ત્રિકોણ આવે છે તો અહીંયા એ નક્કી કરવા માટે ત્રિકોણ તો એ નક્કી કરવા માટે સમીકરણ ત્રણ અને ચાર ને જોઈએ તો ખ્યાલ આવી જશે કે પી બરાબર કોણ થશે તો ખૂણો પી તો ખૂણા પી બરાબર કયો ખૂણો થશે તો અહીંયા જોઈ શકાય છે કે ગુણોત્તરની અંદર ક્યુ આર ની સામે એટલે કે ક્યુ આર ના છેદમાં ક્યુ એસ આવે છે આ બે બાજુનો ગુણોત્તર સમાન છે તો ક્યુ આર ની સામે કયો ખૂણો છે તો ક્યુ આર ની સામે ખૂણો છે ટી એટલે ટી નું જેટલું માપ હશે એટલું જ માપ કોનું થશે તો ક્યુ એસ ની સામે જે ખૂણો હોય તેનું તો એની સામે છે પી એટલે એનો મતલબ એવો થયો કે ટી અને ખૂણા પી ના માપ છે સમાન છે ટૂંકમાં આ બે ખૂણા સમાન થઈ ગયા આ ખૂણો તો એકનો એક છે એનો મતલબ કે આ બે ખૂણા પણ હવે કેવા હશે સરખા હશે અને એ પણ અહીંયાથી જોઈ શકાય છે કે ક્યુ આવે તો લઈએ તો સામેનો ખૂણો થઈ જાય આ અને છે તો ની સામેનો ખૂણો કયો થઈ જાય આ એસ એનો મતલબ કે આ બે ખૂણા છે એ પણ સમાન થાય તો આ રીતે સંગતતા છે એ નક્કી કરવાની તો અહીંયા કયો ત્રિકોણ નક્કી થઈ ગયો તો પી બરાબર આપણને મળ્યો ટી પી બરાબર ટી અને ક્યુ બરાબર ક્યુ એકના એક ખૂણા અને પાંચમો દાખલો ત્રિકોણ પીક્યુ આરની બાજુઓ પી આર અને ક્યુ પર બિંદુઓ એસ અને ટી એવા છે કે જેથી ખૂણા પી બરાબર ખૂણો આર ટી એસ થાય તો સાબિત કરો કે ત્રિકોણ આરપી ક્યુ સમરૂપ ત્રિકોણ આર

આરટીએસ એટલે કે નાનો ત્રિકોણ એ બેયને સમરૂપ બતાવવાના છે તો બેય ત્રિકોણની અંદર જોઈ શકાય છે કે એક ખૂણો છે એ સમાન આપેલો છે અને બેયની અંદર એક સરખો ખૂણો આવે છે આર એ બેયની અંદર લાગુ પડે છે અહીંયા જોઈ શકો છો તમે આર અહીંયા પણ છે અને અહીંયા પણ છે એટલે આરનું માપ તો બેય માટે સમાન જ થાય અને એક ખૂણો છે એ સરખો આપ્યો છે તો ખોખુ શરત પ્રમાણે બે ત્રિકોણો છે એ સમરૂપ થઈ જાય તો આ રીતે સરળતાથી અહીંયા લખી શકાય કે ત્રિકોણ ત્રિકોણ અને ત્રિકોણ ત્રિકોણ અને ત્રિકોણમાં ખૂણો પી બરાબર ખૂણો પી બરાબર ખૂણો કયો આપેલો છે તો આર ટી અહીંયા લખી નાખવાનું પક્ષ એટલે કે આપણને આપેલું છે તથા આમ લખી શકાય કે ખૂણો બે વખત એટલે એના માપ પણ કેવા થાય સમાન અને જો બે ખૂણા સમાન હોય તો ત્રીજો ખૂણો તો આપમેળે સમાન થઈ જાય એટલે અહીંયા લખી શકાય કે ખો ખો શરત પ્રમાણે શરત પ્રમાણે

તો અનુરૂપ ખૂણાઓના અને બાજુનો ગુણોત્તર સમાન હોય આટલો ફેર છે બે ની અંદર તો આ જે લાલ અને લીલા કલરના છે એ એકરૂપ ત્રિકોણ છે એનો મતલબ કે એની અનુરૂપ બાજુઓના માપ એ સમાન છે અને ખૂણાઓ પણ દરેક અનુરૂપ છે કેવા છે સમાન તો અહીંયા આપણને આપ્યું છે કે ત્રિકોણ એ બી ઈ અને એસીડી એ એકરૂપ હોય તો આ ત્રિકોણને સમરૂપ બતાવવાના છે તો એ ડીઈ એટલે આ ઉપરનો નાનો ત્રિકોણ એ ડી ઈ અને એ કોને સમરૂપ બતાવવાનો છે તો એ બી સી આ મોટા ત્રિકોણને તો અહીંયા આ જે લીલો અને લાલ કલરનો ત્રિકોણ છે એ એકરૂપ છે એનો મતલબ કે અનુરૂપ માપ સમાન છે એટલે જેટલું માપ આ એ નું હશે એટલું જ માપ આ એ નું હશે કારણ કે એ અનુરૂપ બાજુઓ છે તથા જેટલું માપ આ જે એડી નું હશે એટલું માપ કોનું હશે એ ઈનું માપ હશે આ માપ સમાન હશે અને જેટલું માપ ડીસીનું હશે એટલું માપ કોનું છે બી ઇનું અહીંયા પણ સંગતતા ઉપરથી જોઈ શકાય છે કે એ બી જેટલું જ માપ એસી ધરાવે છે પછી બી ઈ જેટલું માપ સીડી ધરાવે અને એઈ જેટલું માપ કોણ ધરાવે એડી તો જે આપેલું છે સૌ પ્રથમ અહીંયા લખીએ તો અહીં લખી શકાય કે ત્રિકોણ એ બી ઈ એકરૂપ છે ત્રિકોણ એ સી ડી હવે આપણે સમરૂપ બતાવવાના છે આ બે ત્રિકોણને તો અહીંયા બે બાજુઓ સમાન આપી છે એટલે કે એના માપ સમાન છે એનો મતલબ કે એનો ગુણોત્તર પણ સમાન આવે તો જો બે બાજુઓનો ગુણોત્તર સમાન આવી જાય અને આ બેય ત્રિકોણની અંદર એકનો એક ખૂણો બે વખત આવે છે એટલે બાજુ ખૂણો બાજુ જો સરખા થઈ જાય તો બાખુબા પૂર્વ ધારણા પ્રમાણે બે ત્રિકોણોને સમરૂપ બતાવી શકાય તો એ પૂર્વધારણા આપણે અહીંયા વાપરવી છે તો આ બે ત્રિકોણો

કે એબી નું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે એસી નું અને એડી નું જેટલું માપ છે એટલું માપ છે એઈ નું હવે આ બાજુઓના માપ સમાન હોય તો એનો ગુણોત્તર છે એ પણ સમાન આવે કારણ કે બાજુઓના માપ સમાન છે દાખલા તરીકે આમ હોય આનું માપ પાંચ હોય તો આનું માપે પાંચ જ થાય અને આનું માપ જો ત્રણ હોય તો આનું માપ પણ ત્રણ થાય તો એનો ગુણોત્તર તમે જુઓ તો બે નો ગુણોત્તર લઈએ તો એક એક આવે અને એ હંમેશા સમાન થાય એટલે જો આ બે નો ગુણોત્તર લેવામાં આવે

તો એને એકાંતર પ્રમાણ કર્યું કહેવાય દાખલા તરીકે છના છેદમાં બાર હોય તો જવાબ છે કેટલો આવે એકના છેદમાં બે અને આમ હોય કે બારના છેદમાં ચોવીસ તો આનો જવાબ એ કેટલો આવે એકના છેદમાં બે તો આના અંશ અને છેદને જો આપણે બદલીએ તો જવાબમાં કાંઈ ફેર ન પડે દાખલા તરીકે છના છેદમાં બાર લઈ લઈએ અને બારના છેદમાં ચોવીસ લઈ લઈએ તો છ દુને બાર થાય એટલે એકના છેદમાં કેટલા મળ્યા બે અને અહીંયા પણ કેટલા મળ્યા તો એકના છેદમાં બે આમ એકબીજાના અંશ અને છેદ જો ક્રોસ કરવામાં આવે તો જવાબમાં કાંઈ ફેર પડતો નથી એટલે અહીંયા પણ આપણે એસીને અહીંયા લઈ જઈએ અને એડીને નીચે લાવીએ તો કાંઈ ફેર પડે નહીં તો એ ના છેદમાં એડી લખી શકાય આવું શા માટે કર્યું તો આપણે અહીંયા એ ના છેદમાં એડી લાવવા છે એટલા માટે ગુણોત્તર સરખો બતાવવો છે એટલે આવું કર્યું બરાબર એસીના છેદમાં એ ઈ એસીના છેદમાં એ ઈ તો અહીંયા પણ તમે જુઓ તો આખી મોટી બાજુના છેદમાં નાની બાજુ આવી ગઈ એટલે એનો મતલબ એવો થયો કે બે બાજુનો ગુણોત્તર સમાન થઈ ગયો આ એ બીના છેદમાં એ અને એ સીના છેદમાં એનો અને વચ્ચે ખૂણો છેદ એ તો બંને વખત આવે છે એટલે એ તો સમાન જ થાય એટલે અહીંયા એમ લખી શકાય કે તથા ખૂણો ડી એ ઈ બરાબર થશે ખૂણો બી એ તો બે બાજુના ગુણોત્તર સમાન આવ્યા અને અંતર્ગત ખૂણો સમાન આવ્યો એટલે બાખુબા પૂર્વ ધારણા પ્રમાણે બે ત્રિકોણો છે કેવા થઈ જાય સમરૂપ એટલે અહીંયા લખવાનું કે બાખુબા શરત પ્રમાણે શરત પ્રમાણે ત્રિકોણ ત્રિકોણ એ ડીઈ એ ડીઈ એટલે નાનો ત્રિકોણ સમરૂપ થશે ત્રિકોણ હવે એ જેટલું જ માપ કોનું છે તો એનું છે એટલે એ બરાબર એ આવશે ડી જેટલું માપ કોનું છે તો ડી જેટલું માપ મેળવવા માટે આ ગુણોત્તર ઉપરથી ચેક કરી શકાય કે આ ગુણોત્તરની અંદર ડીની સામેની બાજુ કઈ છે તો એ છે એ ઈ તો અહીંયા તમે જોઈ શકો છો એ અને કોનો ગુણોત્તર સમાન છે એસીનો તો એ ઈની સામેનો ખૂણો છે ડી એટલે આની સામેનો ખૂણો ડી અને એસીની સામેનો ખૂણો છે બી એટલે ડી અને બી ના માપ સમાન હોય એવું નક્કી થાય આના પરથી અહીંયા લખી શકાય કે જ્યાં ડી છે એના બરાબર કોણ હશે બી હશે અને હવે કયો ખૂણો બાકી રહ્યો તો સી તો એનો મતલબ કે ત્રિકોણ એ ડીઈ સમત આકૃતિ છ પોઈન્ટ આડત્રીસ માં ત્રિકોણ એ બી સી ના વેધ એ ડી અને સી એકબીજાને પી બિંદુમાં છેદે તો સાબિત કરો કે એમાં પહેલો ભાગ છે ત્રિકોણ એ ઈ પી સમરૂપ ત્રિકોણ સીડીપી તો અહીંયા જોઈ શકાય છે કે આકૃતિની અંદર કયા કયા બે વેધ આપવામાં આવ્યા છે તો એડી એક એડી વેધ છે અને એક બીજો વેધ છે સી ઈ આપણે જોઈ ગયા છે કે વેધ કોને કહેવાય તો વેધ એ જે બાજુ પર દોરવામાં આવે એ બાજુ સાથે નેવુંનો ખૂણો બનાવે અને આપણે એમ પણ જાણીએ છીએ કે સીધી રેખા હોય એને એકસો એંશીનો ખૂણો કહેવાય અને જો આના પર વેધ દોરીએ તો વેધ છે એ કેટલાનો ખૂણો બનાવે નેવુંનો એટલે એનો મતલબ કે એકસો એંશીના બે સરખા ભાગ કરી નાખે નેવું નેવું બંને બાજુ નેવું નેવુંના ખૂણા એ વેધ બનાવી નાખે તો અહીંયા એવા બે વેધ આપ્યા છે અને વેધ છે એ પી બિંદુમાં છેદે છે તો પહેલો ભાગ એ ઇપી એટલે કે જે કાળા કલરથી ત્રિકોણ દર્શાવવામાં આવ્યા છે એને સમરૂપ બતાવવાના છે કઈ રીતે સમરૂપ બતાવશું તો અહીંયા જોઈ શકાય છે કે બેય ત્રિકોણની અંદર એક અહીંયા છોકડી બને છે આ રીતે તો છોકરીની અંદર સામ ખૂણા હોય અભિકોણ નહીં જોડ કહેવાય એટલે કે એક ખૂણાના માપ હોય એ સમાન થાય તો એનો મતલબ એવો થયો કે સી અને એ આ બે ખૂણા છે એના માપ સમાન થઈ જાય આ બે ખૂણાના માપ સમાન થઈ જાય એટલે કે એક ખૂણો તો સમાન થઈ ગયો હવે બીજો કયો ખૂણો સમાન થાય તો સીડી આ નેવું આપેલા છે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે આ માપ કેટલું આપ્યું છે નેવું આ ત્રિકોણની અંદર આ માપ નેવું છે એનો મતલબ કે આ માપ પણ કેટલું છે નેવું તો આ બેય ખૂણા છે કાટખૂણા થયા બે ખૂણા ક્યાં થયા કાટ ખૂણા અને કોઈ પણ બે ત્રિકોણની અંદર બે ખૂણા સમાન હોય તો ખોખું શરત પ્રમાણે બે ત્રિકોણ સમૃદ્ધ થઈ જાય તો અહીંયા ખૂબ સરળતાથી આને સાબિત કરી શકાય પહેલો ભાગ છે એમાં આપ્યું છે કે ત્રિકોણ એ ઈ એ ઈ અને ત્રિકોણ સીડી પીમાં આમ લખી શકાય કે ખૂણો સી બરાબર ખૂણો એ પી ઈ લખવાનું અભિકોણ અને અભિકોણના ખૂણા છે એટલે એના માપ સમાન થાય તથા ખૂણો સીડી પી સીડી પી બરાબર થશે ખૂણો એ ઈ પી અહીંયા લખાશે કાટકોણ એટલે કે કાટખૂણા બે કાઠ ખૂણા છે અને બેના માપ નેવું નેવું સમાન હોય હવે બે ખૂણા સરખા મળ્યા એટલે લખી શકાય કે ખૂખું શરત પ્રમાણે ખૂખું શરત પ્રમાણે ત્રિકોણ કયું ત્રિકોણ સાબિત કરવાનું છે તો એ ઈ પી એ પી સમરૂપ થશે ત્રિકોણ સીડી પી હવે જોઈ શકીએ આપણે કે એનું માપ છે એટલું જ માપ સીનું છે તો આકૃતિની અંદર એનું માપ છે એટલું જ માપ સીનું જણાય છે અહીંયા કારણ કે બાકીના બે ખૂણા તો અહીંયા અલગ અલગ ચિહ્ન પી બરાબર તો પી લખી શકાય કારણ કે અભિકોણ છે તો આમ સમરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા હવે બીજો ભાગ સાબિત કરીએ બીજો ભાગ એની અંદર ત્રિકોણ એ ડી સમરૂપ બતાવવાના છે ત્રિકોણ સી બી ઈ અહીંયા આકૃતિની અંદર કાળો કલર અને લાલ કલરના જે ત્રિકોણ દર્શાવવામાં આવ્યા છે એ બેને સમરૂપ બતાવવાના છે તો અહીંયા આકૃતિની અંદર જોઈ શકાય છે કે કાળો કલર અને લાલ કલરના બે ત્રિકોણો છે એને બી ખૂણો લાગુ પડે છે એટલે કે બેમાં કોમન ખૂણો છે બી એ બેમાં આવે છે અને અહીંયા પણ જોઈ શકાય છે કે બી છે એ બેમાં આવે છે એટલે એક ખૂણો તો સમાન મળી ગયો બે ત્રિકોણની અંદર હવે બીજો કયો ખૂણો છે બંને ત્રિકોણમાં સમાન થાય તો એક ખૂણો અહીંયા નો આપણને આપ્યો છે ઓલરેડી પહેલાથી

સી બી ઈમાં સી ખૂણો સી બરાબર થશે ખૂણો ડી બી એ ડી બી એ એકના એક જ ખૂણા એકના એક જ ખૂણા બે ત્રિકોણને સમાન ખૂણા લાગુ પડે છે અહીંયા નામકરણ છે ત્રિકોણ પ્રમાણે કરવા અને તથા ખૂણો સી ઈ બી સી ઇ બરાબર થશે ખૂણો કયો ખૂણો બરાબર થશે તો એ ડી બી એ ડી બી કાટ ખૂણા કાટખૂણા એટલે અહીંયા ફરી વાર લખી શકાય કે ખૂખું શરત પ્રમાણે ખોખું શરત પ્રમાણે ત્રિકોણ તો એક ત્રિકોણ તો સીધે સીધો લખી નાખવાનો એ બી ડી એ બી ડી થશે ત્રિકોણ હવે એ જેટલું જ માપ કોનું છે તો અહીંયા જોઈ શકાય છે કે જેટલું જ માપ એ બી બરાબર બી અને ડી બરાબર કોણ થશે તો નેવું નેવું ના ખૂણા છે ડી અને ઈ એટલે અહીંયા લખાય ઈ તો આ રીતે બીજો ભાગ છે એ સરળતાથી સાબિત થઈ ગયો હવે આની જેમ જ ત્રીજો ભાગ સાબિત કરીએ ત્રીજો ભાગ એની અંદર એ ઈ પી એટલે કે આ જે કાળા કલરનો બતાવ્યો છે એ ત્રિકોણ અને એ ડી બી જે લાલ કલરનો છે એ બે ત્રિકોણને સમરૂપ બતાવવાના છે તો અહીંયા પણ જોઈ શકાય છે કે બંને વખત બંનેની અંદર કોમન ખૂણો કયો આવે છે બે વખત તો એ ખૂણો બે વખત આવે છે એટલે બેની અંદર એ ખૂણા તો સરખા થઈ ગયા એની સિવાયના આ ખૂણો નેવુંનો છે એનો મતલબ કે આ ખૂણો પણ નેવુંનો ન છે અને ઉપરનો ખૂણો નેવુંનો છે એટલે નીચેનો ખૂણો પણ છે નેવુંનો નો થાય એટલે કે ડી અને ઈના માપ પણ અહીંયા સમાન થઈ ગયા બેયના નેવું નેવું તો આ રીતે ખુખુસરત પ્રમાણે જેમ આગળના દાખલા લખાય એ રીતે લખાણ કરી શકાય કે ત્રિકોણ ત્રિકોણ એ ઈ પી અને ત્રિકોણ એ ડી બીમાં એ ડી બીમાં ખૂણો ડી એ બી બરાબર થશે ખૂણો પી એ ઈ પી એ ઈ અહીંયા લખવાના એકના એક જ ખૂણા એકના એક જ ખૂણા એટલે કે એના માપ સમાન થાય તથા મોટા ત્રિકોણની અંદર કયો ખૂણો સમાન થશે તો એ ડી બી એટલે અહીંયા લખી શકાય કે એ ડી બી બરાબર નાના ત્રિકોણની અંદર કયો ખૂણો આવશે તો એ ઈ પી એ ઈ પી અહીંયા લખવાનું કાટ ખૂણા કાટખૂણા તો બે ખૂણા નેવું નેવું ના હોય એટલે એ ડી બી અને એ ઈ પી બે સમાન થઈ ગયા તો અહીંયા લખી શકાય કે ખૂખું શરત પ્રમાણે ખૂખું શરત પ્રમાણે ત્રિકોણ તો પહેલો ત્રિકોણ એમના લઈ લેવાનો એ ઈ પી એ ઈ પી સમરૂપ ત્રિકોણ હવે એ જેટલું જ માપ તો એનું છે એટલે એ બરાબર એ થશે ઈ બરાબર કોણ થશે ઈ જેટલું માપ કોણ ધરાવે છે તો એ નેવું નો છે આની અંદર ડી નેવું નો છે એટલે ઈ જેટલું માપ ડીનું થશે અને એની સિવાયનો બાકી કયો ખૂણો રો તો બી એટલે અહીંયા થશે બી હવે ચોથો ભાગ આ રીતે સાબિત કરીએ ચોથો ભાગ તો એની અંદર પીડીસી સમરૂપ બતાવવાનો છે બી ઈ અહીંયા આકૃતિની અંદર જોઈ શકાય છે કે પીડીસી એટલે કે જે કાળા કલરનો છે તે અને બી ઈ લાલ કલરનો છે એ બે એને સમરૂપ બતાવવા છે તો આકૃતિની અંદર કયા બે ખૂણા સમાન થશે તો બંનેની અંદર સી આવે છે એટલે સી તો એકના એક ખૂણા થઈ ગયા તો એ તો સમાન થઈ ગયા અને એની સિવાયના અહીંયા એક નેવું નો ખૂણો આવે છે અને અને કાળા કલરની અંદર ડી ખૂણો છે આવે એટલે પણ સમાન થઈ ગયા ખૂખુ શરત પ્રમાણે આ બંને ત્રિકોણને પણ સમરૂપ બતાવી શકાય એટલે અહીંયા લખીએ કે ત્રિકોણ પી અને અને ત્રિકોણ બી ઈ સી માં બી ઈ સી માં ખૂણો ECB बी ई सी बी बराबर थे खूण पी सी डी एक न एकज खूणा एक खूणा तथा नेवण लखीय तो लखाइए अह सी बी बराबर सी डीपी सी डीपी काट खूणा काट खूणा અને ખોખું શરત પ્રમાણે ખોખું શરત પ્રમાણે ત્રિકોણ પી સમરૂપ થશે ત્રિકોણ અહીંયા પી જેટલું માપ ધરાવે છે તો પી જેટલું માપ કયો ખૂણો ધરાવે છે બી ખૂણો એટલે પી બરાબર થશે બી ડી જેટલું તો ડી અને ઈ બે નેવું નેવું ના છે એટલે એના બરાબર થશે ઈ અને સી એકનો એક છે એટલે સી બરાબર સી તો આ રીતે ચારે ચાર ભાગને ખૂકુસરત પ્રમાણે એકદમ સરળતાથી સાબિત કરી શકાય દાખલા નંબર આઠ બિંદુ ઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ ની લંબાવેલી બાજુ એડી પરનું બિંદુ છે આકૃતિની અંદર એ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એડીની લંબાવેલી બાજુ ઉપર ઈ બિંદુ આવેલું છે બી ઈ એ સીડી અને એફમાં છેદે છે તો બી ઈ બી જે છે એ સીડીને ક્યાં છેદે છે તો એફ બિંદુમાં છેદે છે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે એફ બિંદુ તો સાબિત કરો કે ત્રિકોણ એ બી ઈ એ બી ઈ એટલે આ ત્રિકોણ થશે મોટો ત્રિકોણ એ બી ઈ સમરૂપ છે સી એફ બી સી એફ બી એટલે આ ત્રિકોણને સમરૂપ છે એવું સાબિત કરવાનું છે મોટો ત્રિકોણ છે નાના ત્રિકોણને સમરૂપ છે એમ સાબિત કરવાનું

એડી બાજુ જે છે એને જો વધારે લંબાવવામાં આવે તો આમ આગળ જાય આ બાજુને બાજુને આપણે લંબાવીએ લંબાવીએ થોડી થોડી તથા એને પણ પણ તો આ આ આમ દોરી શકાય અને છે એ બે સમાંતર રીતે બે સમાંતર રેખાની છેદિકા ધારવામાં આવે તો બે સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા ઝેડ આકારના ખૂણા કે જેને આપણે યુગ્મ કોણ કહીએ છીએ એના માપ છે સમાન હોય તો અહીંયા આકૃતિમાં

અહીં એ બી સીડી સમાંતર બાજુ છતુષ્કોણ છે સમાંતર બાજુ છતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેના ખૂણા કેવા હોય સરખા એટલે લખી શકાય ખૂણો ઈ એ બી બરાબર થશે ખૂણો એફ સી બી અને અહીંયા લખી શકાય કે સામ સામેના ખૂણા સામ સામેના ખૂણા એટલે એના માપ છે સમાન થશે તથા બીજા કયા ખૂણા સમાન થયા તો અહીંયા આકૃતિની અંદર એ ઈ એ ઇ બી એટલે મોટા ત્રિકોણ પ્રમાણે લખીએ તો એ ઇબી બરાબર થશે ખૂણો એફ બીસી કારણ કે આ ત્રિકોણને સમરૂપ બતાવવાનો છે એટલે એ પ્રમાણે નામકરણ કરીએ તો એફ બીસી એફ બીસી અહીંયા લખવાનું યુગ્મ કોણ કોણ તો આમ બે ખૂણા છે સમાન થઈ ગયા એટલે અહીંયા લખી શકાય કે ખૂખું શરત પ્રમાણે તો એક ત્રિકોણ છે અહીંયા સીધે સીધો લખી નાખવાનો તો લખી શકાય કે ત્રિકોણ એ બી ઈ સમરૂપ ત્રિકોણ હવે એ જેટલું જ માપ કોણ ધરાવે છે તો એ જેટલું જ માપ ધરાવે છે ખૂણો સી એટલે અહીંયા થશે ખૂણો સી પછી બી જેટલું માપ કોણ ધરાવે છે તો મોટા ત્રિકોણની અંદર બી એટલે આ ખૂણો થાય

તેમાં ખૂણા બી અને એમ એક કાઠ ખૂણા છે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે બી અને એમ છે કાઠ ખૂણા આપેલા છે તો સાબિત કરો કે એ બી સી એટલે કે આજે એ બી સી એ ત્રિકોણ સમરૂપ છે એ એમ પી એમ પીને છે એમ સાબિત કરવાનું છે તો જે બે ત્રિકોણો સાબિત કરવાના છે એની અંદર જોઈએ તો ખ્યાલ આવી જાય કે એકનો એક ખૂણો બે વખત આવે છે એટલે એના માપ તો હંમેશા સમાન જ હોય એ ખૂણો છે એ બે વખત આવે છે એટલે એક ખૂણો તો સમાન મળી ગયો કયો ખૂણો તો એ અને બાકીના બે ખૂણા કયા બાકીનો ખૂણો જો મેળવવો હોય તો તો અહીંયા કાટ ખૂણા આપ્યા છે એમ અને બી અને બેનો ઉપયોગ પણ અહીંયા થયેલો છે બી અને એમનો તો બેના માપ નેવું છે એટલે એ પણ સમાન થઈ ગયા તો એનો મતલબ એવો થઈ ગયો કે આ બે ત્રિકોણની અંદર બે ખૂણા સમાન છે એટલે ખુખુસરત પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ થઈ જાય તો અહીંયા લખી શકાય કે અહીં અહીં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ એમ પીમાં એમ પીમાં ખૂણો તો એ બી અંદર એ ખૂણો લખવો તો આમ લખાય સી એ બી ખૂણો સી એ બી બરાબર થશે ખૂણો એમ એ પી એમ એ પી અહીંયા લખવાનું એકના એક જ ખૂણા એક જ ખૂણા તથા બે કાટા આપ્યા છે બે ત્રિકોણ પ્રમાણે લખીએ તો સી બી એ બરાબર થશે ખૂણો પી એમ એ અને અહીંયા લખાશે કાટ ખૂણા તો બે ખૂણા સમાન થઈ ગયા એટલે ખૂખું શરત પ્રમાણે ખૂખું શરત પ્રમાણે બે ત્રિકોણો એમાં પહેલો ત્રિકોણ લખી નાખીએ તો એ બી સી સમરૂપ થશે ત્રિકોણ એ જેટલું જ માપ કોનું છે તો એ જેટલું જ માપ એનું આવશે કારણ કે બે વખત એનો એ જ ખૂણો આવે એટલે એ બરાબર નેવું છે એમ એટલે બીની જગ્યાએ એમ લખી શકાય અને સી જેટલું જ માપ કોણ ધરાવે છે તો બાકી વૈધો એ ખૂણો પી એટલે અહીંયા લખી શકાય પી તો આ ત્રિકોણો છે સમરૂપ સાબિત થઈ ગયા હવે બીજા ભાગની અંદર આ ગુણોત્તર સાબિત કરવાનો છે તો જો આ બે ત્રિકોણો સમરૂપ આપણે બતાવી દીધા હોય તો એના પરથી જ આ ગુણોત્તર આવેલો છે અહીંયા જોઈ શકાય છે કે સી એ તો સી એના છેદમાં આની જેવા જ ખૂણાઓ અહીંયા ક્યાં છે તો પીના છેદમાં એ તો અહીંયા પીના છેદમાં એ જ છે બરાબર બી તો બીજો અને ત્રીજો ખૂણો લીધો હોય તો એના જેવા જ ખૂણા કયા છે એમ પી એટલે એ પ્રમાણે દરેક બાજુ છે એનો ગુણોત્તર સમાન થઈ જાય ટૂંકમાં બે ત્રિકોણો સમરૂપ હોય તો આ ગુણોત્તર છે એ સમાન થાય એટલે અહીંયા લખી નાખવાનું કે ત્રિકોણ એ બી સમરૂપ ત્રિકોણ એ એમ પી હોવાથી સીએ ના છેદમાં પીએ બરાબર બીસી છેદમાં એમ પી દાખલા નંબર દસ ડી અને એચ એ ત્રિકોણ એ અને ત્રિકોણ ઇ એફ જીની અનુક્રમે બાજુઓ એ અને એફ પર આવેલા હોય તેવી રીતે સીડી અને જી એચ અનુક્રમે ખૂણાઓ એ સી અને ખૂણાઓ ઇ જી દ્વિભાજક છે તો આ પ્રમાણેની જે માહિતી છે એ પ્રમાણે અહીંયા આકૃતિ દોરી છે તો આકૃતિની અંદર જોઈ શકાય છે કે ડી અને એચ એ ત્રિકોણ એ સી અને ત્રિકોણ એફ ઇ ની અનુક્રમે બાજુઓ કઈ કઈ બાજુઓ પર આવેલા છે ડી અને એચ તો અહીંયા જોઈ શકાય છે કે એ બી પર ડી બિંદુ આવેલું છે અને એચ બિંદુ છે એ એફ ઈ પર આવેલું છે એવી રીતે સીડી અને જી એચ મળ્યા કે જેથી કરીને આ ખૂણાઓના દ્વિભાજક થાય એટલે કે ખૂણાઓના બે સમાન ભાગ કરે છે આ બંને રેખાખંડો સીડી અને જી એચ જો એબીસી એટલે કે આખો ત્રિકોણ એબીસી સી અને એફ ઇ જી બે ત્રિકોણો સમરૂપ હોય તો આ ત્રણ બાબતો સાબિત કરવાની છે બે ત્રિકોણો આપણને સમરૂપ આપ્યા છે અને આ ત્રણ બાબતો સાબિત કરવા માટે શું કરશું તો અહીંયા સૌપ્રથમ તો જે આપ્યું એ લખી શકાય તો અહીંયા શું આપ્યું છે ત્રિકોણ એ બી સી સમરૂપ આપ્યું છે ત્રિકોણ એફ ઇ જી આ આપણને સમરૂપ આપેલા છે અને બે ત્રિકોણો સમરૂપ હોય તો એના ખૂણાઓના માપ સમાન થાય તો અનુરૂપ ખૂણાઓના માપ સમાન થાય તો અનુરૂપ ખૂણાઓ આ રીતે થાય ખૂણો એ બરાબર થાય ખૂણો એફ ખૂણો એફ એવી જ રીતે ખૂણો બી બરાબર કયો ખૂણો થઈ જશે ખૂણો ઈ અને ખૂણો સી બરાબર થઈ જાય ખૂણો ઝી અને સમીકરણ નંબર એક કહી દઈએ કારણ કે બે ત્રિકોણો સમરૂપ હોવાથી અનુરૂપ ખૂણાઓના માપ એ સમાન આવે અહીંયા ખૂણો ખૂણાની અંદર સીડી છે એ એનો દ્વિભાજક છે એટલે કે સી ખૂણાના બે સમાન ભાગ કરે છે અને એવી જ રીતે આ ત્રિકોણની અંદર જી એચ છે એ આ ખૂણાના બે સમાન ભાગ કરે છે તો આમ લખી શકાય કે ખૂણો એ સીડી એ સી બરાબર કયો ખૂણો થશે ખૂણો ડીસી બી અને બરાબર એક દુત્યાંશ એક દ્વિત્યાંશ ખૂણો એ એટલે કે એ સી અડધો માપ કરીએ તો આ બંને ખૂણા બરાબર થાય આ બે ખૂણા સમાન થાય જે ટપકા દ્વારા અને એનું માપ કેટલું હોય તો આખા ખૂણાથી અડધા જેટલું હોય આને સમીકરણ નંબર બે કહી દઈએ એવી રીતે આ ત્રિકોણની અંદર લખવું હોય તો આ ત્રિકોણ એટલે કે ઈ જી અંદર એમ લખી શકીએ કે ખૂણો 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 એફ જી એચ અને બીજો બાકી રહેશે ઈ જી એચ ઈ જી એચ બરાબર એક દુત્યાંશ એટલે કે અડધો ખૂણો કયો તો આખો ખૂણો લઈ લઈએ એફજી ઈ એફ જી ઈ અને કહી દઈએ સમીકરણ નંબર ત્રણ જેમ સમીકરણ નંબર બે ની અંદર થયું એમ સમીકરણ નંબર ત્રણ ની અંદર પણ આ બે ટપકાવાળા ખૂણાના માપ સમાન છે અને એનું માપ કેટલું હોય તો આખો ખૂણો છે એના બે ભાગ પાડીએ એના જેટલું હોય એટલે એને બે વડે આપણે ભાગાકાર કર્યો હવે સમીકરણ એકની અંદર જોઈ શકાય છે કે સી નું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે જી નું તો એનો મતલબ એવો થયો કે જો સી અને જી આ બે ખૂણાના માપ સરખા હોય તો એના બેના બે ભાગલા પાડીએ તો એ ભાગે સરખા થાય એનો મતલબ કે આ નાના ખૂણા પણ ચારે ચાર ખૂણા સરખા થાય તો આમ લખી શકાય કે ત્રિકોણ એ ડીસી ની અંદર આ ખૂણાનું માપ જેટલું છે એટલું જ માપ અને અંદર આ ટપકાવાળા ખૂણાનું થશે કારણ કે મોટા ખૂણા સરખા છે એને બે વડે ભાગાકાર કરીએ તો નાના ખૂણા પણ સરખા મળે એટલે અહીંયા લખી શકાય કે સમીકરણ એક બે અને ત્રણ પરથી ત્રણ પરથી ત્રિકોણ એ અને અને ત્રિકોણ અહીંયા કયો ત્રિકોણ છે તો એફ એફજી એચ એટલે અહીંયા લખીએ ત્રિકોણ એફજી એચ એફજી એચ પરથી પરથી કયા ખૂણાઓ સરખા થઈ જશે તો ઉપરના ખૂણાઓ જે છે બેયની ની અંદર સરખા થઈ જશે એ સીડી એટલે અહીંયા લખીએ એ સીડી ખૂણો એ સીડી બરાબર ખૂણો થશે એફ જી એચ એટલે અહીંયા લખી શકાય એફ જી એચ તો ઉપરના બે ત્રિકોણની અંદર ખૂણાઓ સમાન થઈ ગયા આ ખૂણો અને જે આ ખૂણો છે એ બે છોકરીવાળા જે દર્શાવ્યા એ બે ખૂણા સમાન થઈ ગયા બીજું કે બે ત્રિકોણો છે એ પહેલેથી આપણને સમરૂપ આપ્યા છે એ બી સી અને એફ ઇ જી એનો મતલબ કે જેટલું માપ એનું હશે એટલું જ માપ કોનું હશે એફનું તો બે ખૂણા બંનેની અંદર સમાન મળ્યા એ અને એફ સમાન મળ્યા અને આ ખૂણા જે છે એ સીડી એના જેટલો જ મળ્યો એફ જી એચ તો જો બે ત્રિકોણની અંદર બે ખૂણા સમાન હોય તો ખૂખું શરત પ્રમાણે આ બે ત્રિકોણ છે એ સમરૂપ થઈ જાય એટલે અહીંયા આગળ લખી શકાય કે તથા તથા ખૂણો એ બરાબર ખૂણો એફ હોવાથી એફ હોવાથી આને કહી દે સમીકરણ ચાર અને આને કહી દે સમીકરણ પાંચ તો સમીકરણ ચાર અને પાંચ પરથી ખૂખું શરત મુજબ ખૂખું શરત પ્રમાણે ત્રિકોણ ત્રિકોણ કયો ત્રિકોણ સમૃપ થઈ જશે તો આ ત્રિકોણ એ સી ડી અથવા તો એને આમ પણ લખી શકાય ડી સી એ કારણ કે આપણે એ રીતે અહીંયા સાબિત કરવાનું છે એટલે એ રીતે લખાણ કરીએ તો ડીસી એ ડીસી એ સમરૂપ થશે ત્રિકોણ અને કયો ત્રિકોણ આવશે તો એચ જી એફ તો અહીંયા જોઈ શકાય છે કે એચજી એફ એચ જી એફ તો આમ ખુખું શરત પ્રમાણે ત્રીજો થયું પરિણામ હકીકતમાં ભાગ એક આપણે સાબિત કરવાનો હતો પણ ભાગ એક સાબિત કરવા માટે ત્રણ ભાગ સાબિત કરવો જરૂરી હતો કારણ કે જો આ બે ત્રિકોણો સમરૂપ થઈ જાય તો એના પરથી આ ગુણોત્તર લખી શકાય એટલે અહીંયા લખીએ હવે કે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ એચજી હોવાથી હોવાથી શું લખી શકાય અહિયાં તો સીડી સીડી ના છેદ શું લખી શકાય તો પેલા બે જી એચ લખી શકાય તો સીડી ના છેદમાં જી એચ બરાબર એના પછીના બે સાબિત કરવાના છે એસી ના છેદમાં એફ તો અહીંયા એસી લઈએ તો એ અને સી અને એવી રીતે આ ત્રિકોણની અંદર સમૃદ્ધ ત્રિકોણની અંદર કયો મળશે તો એ અને સી આ રીતે આલ્ય તો એફ જી આવે તો અહીંયા લખાય એફ જી તો અહીંયા જોઈ શકાય છે કે પરિણામ નંબર એક જે છે એ પણ સાબિત થઈ ગયું એટલે અહીંયા લખવાનું પરિણામ એક તો પરિણામ એક અને ત્રણ સાબિત થઈ ગયા હવે પરિણામ બે સાબિત કરીએ તો બે ની અંદર શું કરવાનું છે તો ડીસી બી આ ત્રિકોણ ડીસી બી અને ત્રિકોણ એચજી આ ત્રિકોણને સમરૂપ બતાવવાના છે તો જે રીતે ખૂખું શરતનો ઉપયોગ કરી અને સમીકરણ ઉપરના ત્રિકોણો બતાવ્યા એ જ રીતે આ નીચેના ત્રિકોણો બતાવી શકાય તો એ પણ અહીંયા સરળતાથી લખી શકાય કે ખૂણો ડીસીબી બરાબર છે ખૂણો એચ જી ઈ આ બે ખૂણા છે એ સમાન છે કારણ કે ઉપરના ખૂણા જો સરખા આવી શકતા હોય તો હેઠળના સરખા થાય એટલે એ બે ખૂણા સરખા થશે અને એના માટે સમીકરણ નંબર ત્રણ લખવાનો અહીંયા સમીકરણ ત્રણ એટલે કે ત્રણ પરથી અને બીજું કે બે ત્રિકોણો મોટા જે આપ્યા છે એ સમરૂપ હોવાથી એટલે કે એ બી સી અને એફ ઇ જી એ સમરૂપ હોવાથી બીનું જેટલું માપ હશે એટલું જ માપ ઈનું હશે એટલે અહીંયા લખી શકાય કે તથા તથા ખૂણો બી બરાબર ખૂણો ઈ તો ખૂખું શરત પ્રમાણે બે ખૂણા જો સમાન આવતા હોય તો બે ત્રિકોણો સમરૂપ્ત થઈ જાય એટલે અહીંયા લખીએ કે માટે માટે ખોખું શરત પ્રમાણે શરત પ્રમાણે કયા કયા બે ત્રિકોણો તો એક ત્રિકોણ સીધે સીધો લખી નાખીએ આપણે સાબિત કરવાનું છે ડીસીબી ત્રિકોણ ડીસીબી સમરૂપ થશે ત્રિકોણ હવે ડી જેટલું જ માપ કોનું છે તો અહીંયા જોઈ શકાય છે કે આ બીનું જેટલું માપ છે એટલું ઈનું છે અહીંયા જેટલું માપ છે એટલું આનું છે તો ડી જેટલું એચનું થાય એટલે ડી બરાબર આવે એચ સી જેટલું માપ કોનું થાય જીનું એટલે અહીંયા લખાય જી અને બી જેટલું માપ કોનું થશે તો ઈ નું એટલે અહીંયા લખાય ઈ તો આ રીતે જોઈ શકાય છે કે ડી સી બી બરાબર આવ્યું એટલે કે સમરૂપ આવ્યું એચ જી ઈ અને એ જ આપણે અહીંયા સાબિત કરવાનું હતું તો આ રીતે ત્રણ ભાગ છે એને સાબિત કરી શકાય ભાગ પહેલો છે એ સાબિત કરવા માટે ત્રીજો અથવા તો બીજો કોઈ પણ એક ભાગ સાબિત કરવો પડશે અને એના પરથી ત્રીજો ભાગ અથવા તો બીજો ભાગ સાબિત થઈ શકે અહીંયા ક્રમ આડોઅવળો થાય તો એની સાથે કોઈ મતલબ નથી પણ અહીંયા લખતું જવાનું કે આ કયું પરિણામ આવ્યું તો પરિણામ નંબર બે એટલે અહીંયા લખાય પરિણામ બે તો આમ પરિણામ બે અહીંયા આવ્યું પરિણામ ત્રણ અને પરિણામ અહીંયા સાબિત કર્યું આપણે એક આમ પરિણામ એક બે અને ત્રણ સાબિત થઈ ગયા દાખલા નંબર અગિયાર આકૃતિ છ પોઈન્ટ ચાલીસમાં ઈ એ સમદ્વી બાજુ ત્રિકોણ એબીસીની લંબાવેલી બાજુ સીબી પર આવેલું બિંદુ છે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે સીબી જે બાજુ છે લંબાવી એના પર ઈ બિંદુ આવેલું છે તથા એ અને એસી ના માપ છે સમાન છે કારણ કે સમદ્વી બાજુ ત્રિકોણ છે બે બાજુ સમાન છે એ અને એસી જો એ એ લંબ હોય બીસી અને ઈ એ લંબ હોય એસી એટલે કે ઈ એફ છે એ એ લંબ છે અને એડી જે છે એ બીસીને લંબ હોય તો સાબિત કરો કે ત્રિકોણ એ બી એ બી એટલે આ ત્રિકોણ એ બી અને ત્રિકોણ ઈ એફ એટલે આ જે ત્રિકોણ છે ઈ સી એફ આ બે ત્રિકોણને ને સમરૂપ બતાવવાના છે તો અહીંયા આપ્યું શું છે આપણને તો બે કાટખૂણ આપ્યા છે એક આ ખૂણો છે કાટખૂણો છે જે ઈ એફ ત્રિકોણ જે એફ ઇ સી ત્રિકોણ છે એની અંદર એફ ખૂણો કાટખૂણો છે અને અહીંયા ડી ખૂણો કાટખૂણો છે તો આ બે ત્રિકોણોની અંદર જો આ ખૂણો કાટખૂણો હોય તો આ ખૂણો પણ કાટખૂણો જ થાય કારણ કે સીધી રેખા એટલે એકસો એસી નો ખૂણો એમાંથી બે સરખા ભાગ પાડી દઈએ એક નેવું તો બીજો પણ નેવું આવે એટલે આઠ ખૂણો થાય તો આ ખૂણો અને આ ખૂણો એ બે ત્રિકોણો તો એક ખૂણો તો આપણને સરખો મળી ગયો હવે જો બીજો એક ખૂણો સરખો મળી જાય તો ખુખુ શરત પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ સાબિત થઈ જાય તો અહીંયા બે સરખી બાજુઓ આપી છે અને આપણે ધોરણ નવની ની અંદર ભણી ગયા કે સમાન બાજુઓ હોય તો તેની સામેના ખૂણા

એ અને ત્રિકોણ અને ત્રિકોણ ઈ સી તો કયો ખૂણો કાટ ખૂણો આપ્યો છે તો એફ સી એટલે ખૂણો ઈ એફ સી બરાબર થશે ખૂણો કયો ખૂણો બરાબર થશે તો એ ડી એ ડીબી અહીંયા લખવાનું કાટ ખૂણા કાટ ખૂણા અને બાકીના કયા ખૂણા સરખા એવા તો બી અને સી સરખા એવા એટલે અહીંયા લખી શકાય કે ખૂણો એ બી ડી બરાબર થશે ખૂણો આ ખૂણો સી એટલે આ ત્રિકોણની અંદર એફ સી ઈ લખાય એફ સી ઈ અહીંયા લખવાનું કે સરખી બાજુની સામેના ખૂણા સરખી બાજુની સામેના ખૂણા

એટલે એ બરાબર થશે ઈ કારણ કે એમાં કોઈ નિશાન આવ્યા નથી એટલે ઈ બે સરખા એવી રીતે બી જેટલું માપ કોણ ધરાવે છે તો બી ખૂણો જેટલું જ માપ અહીંયા સી ધરાવે છે એટલે બી બરાબર લખાય સી અને હવે કયો ખૂણો બાકી રહેશે એફ તો અહીંયા જોઈ શકાય છે કે એ ડી સમરૂપ સી ઈ સી એફ એ સાબિત થઈ ગયું બારમો દાખલો ત્રિકોણ એ ની બાજુઓ એબી અને બીસી તથા મધ્યગા એડી એ અનુક્રમે ત્રિકોણ ની બાજુઓ પીક્યુ અને ક્યુઆર તથા મધ્યગા પી એમને સમ પ્રમાણમાં છ પોઈન્ટ એકતાલીસ સાબિત કરો કે ત્રિકોણ એબીસી સમરૂપ છે ત્રિકોણ પીક્યુ આર તો અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુ આરની અંદર એડી અને પીએમ એ મધ્યગા છે અને મધ્યગા હોય તો એ જે બાજુ પર દોરવામાં આવી હોય એ બાજુના સમાન ભાગ કરે એટલે આ બે ભાગ છે એ સમાન થઈ જશે અને એવી રીતે ત્રિકોણ પિક્યુ ની અંદર ક્યુ એમ અને એમ આર એ પણ સમાન ભાગ થઈ જાય અને અહીંયા એમ કીધું છે કે આ બે ત્રિકોણની અંદર એ બી ના છેદમાં પિક્યુ એટલે કે આ બે નો ગુણોત્તર એવી રીતે બીસીના છેદમાં ક્યુ નો ગુણોત્તર અને એડીના છેદમાં પીએમનો ગુણોત્તર છે એ સમ પ્રમાણમાં છે એટલે કે એનો જવાબ છે એ સમાન આવે છે તો આપણે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પિક્યુ બતાવવાના છે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પિક્યુ માં ત્રિકોણ પિક્યુ માં એ બી છેદમાં પિક્યુ બરાબર બીસી ના છેદ માં ક્યુઆર બરાબર એડીના છેદમાં પી એમ આટલું આપણને આપેલું છે આનો ગુણોત્તર છે દરેકનો એ સમાન છે હવે અહીંયા જોઈ શકાય છે કે એ ના છેદમાં એટલે કે આ બાજુના છેદમાં પિક્યુ નો ગુણોત્તર સમાન છે અને બીસી ના છેદમાં ક્યુઆર એટલે બીસી ના છેદમાં આપ્યું છે ક્યુઆર અને એડી એટલે કે મધ્યગા મધ્યગાજ્યા છે એનો ગુણોત્તર છે એ દરેકનો સમાન છે જો આપણને એસી ના છેદમાં પીઆર નો ગુણોત્તર છે આના બરાબર મળી ગયો હોય તો બા 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 બતાવી શકાય અથવા તો આ બેય બાજુના ગુણોત્તર સમાન આપેલા છે બેય ત્રિકોણની અંદર એટલે જો ખૂણો બી અને ખૂણો ક્યુ ના માપ સમાન થઈ ગયા હોય તો બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુ બા શરત પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ બતાવી શકાય તો સૌપ્રથમ આ આપ્યું છે અને આના પરથી એમ લખી શકાય કે એ બીના છેદમાં પિક્યુ એ બીના છેદમાં પીક્યુ બરાબર એક દ્વિત્યાંશ બીસી અને અહીંયા પણ એક દ્વિત્યાંશ ક્યુ એટલે કે બીસીના બે ભાગ પાડ્યા અને ક્યુઆરના ટૂંકમાં અંશ અને છેદને બે વડે ભાગાકાર કર્યો તો એ કરી શકાય ગણિતમાં બરાબર એડીના છેદમાં પી એમ હવે આવું શા માટે કર્યું તો અહીંયા આ બાજુ પણ સરખી બતાવી શકીએ એમ નથી કે ખૂણો પણ સરખો બતાવી શક્યા એમ નથી એટલે સૌ પ્રથમ ડાબી બાજુના જે ત્રિકોણો છે એને સમરૂપ બતાવીશું અને એ સમરૂપ થઈ જાય તો એના પરથી બી અને ક્યુ ખૂણો સમાન થઈ જાય અને જો આ બે ખૂણા સમાન થઈ જાય તો પછી બા ખૂબ બા ધારણા પ્રમાણે જે બે ત્રિકોણો માયગા છે એને સમરૂપ બતાવી શકાય તો આમ લખી શકાય એક દુત્યાંશ બી અને એક દુત્યાંશ ક્યુ હવે ત્રિકોણ એ બી ત્રિકોણ એ માં એડી મધ્યગા છે એડી એ મધ્યગા છે અને મધ્યગા હોય તો જેના પર દોરવામાં આવ્યા હોય એ બે બાજુના સમાન ભાગ કરે એટલે આમ લખી શકાય કે એ એક દ્વિતીયાંશ બીસી બીસીનું અડધું છે એ કેટલું થશે તો કાં તો બીડી બરાબર થાય કાં તો ડીસી બરાબર થાય કારણ કે બે સમાન ટુકડા છે પણ આપણે ડાબી બાજુના ત્રિકોણોને સમરૂપ બતાવવા છે એટલે એના બરાબર લખીએ બીડી અને તે જ પ્રમાણે અહીંયા શું લખી શકાય ત્રિકોણ પી ક્યુ માં પી ક્યુ માં પી એમ મધ્યગા છે પીએમ મધ્યગા છે અને પી એમ મધ્યગા હોય તો એના પરથી આની જેમ લખી શકાય એક દુત્યાવશ ક્યુ બરાબર ક્યુ એમ તો આ રીતે એક દુત્યાવશ બીસી બરાબર બીડી થશે અને એક દુત્યાંશ ક્યુઆર બરાબર શું થશે ક્યુ એમ એ બંનેની કિંમત અહીંયા મૂકવાની છે એટલે આને સમીકરણ એક કહી દઈએ આને સમીકરણ બે અને આને સમીકરણ ત્રણ આપી દઈએ તો એમ કહેવાય કે બે અને ત્રણ ની કિંમત સમીકરણ એક માં મૂકતા સમીકરણ બે અને ત્રણ ની કિંમત ત્રણ ની કિંમત સમીકરણ એક માં મૂકતા એક માં મૂકતા તો સમીકરણ એકની જગ્યાએ એક દુત્યાંશ બીસી છે ત્યાં બીલી અને એક દ્વિત્યાંશ ક્યુ છે ત્યાં ક્યુ એમ લખી નાખીએ તો આ રીતે સમીકરણ બનશે એડીના છેદમાં પી એમ હવે આ ગુણોત્તર તમે જુઓ તો એ બી ના છેદમાં પિક્યુ આવ્યો એ બી ના છેદમાં શું આવ્યું પિક્યુ એટલે કે આ બાજુના છેદમાં આ બાજુ આવી બીડીના છેદમાં ક્યુ એમ આવ્યું અને એડી ના છેદમાં એમ આવ્યું એટલે ડાબી બાજુના બંને ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર સમ પ્રમાણમાં આવ્યો એનો મતલબ કે આ બંને ત્રિકોણો છે સમરૂપ થઈ ગયા એટલે અહીંયા લખી શકાય કે માટે બા શરત પરમાણે શરત પરમાણે ત્રિકોણ એ બી ડી સમરૂપ થશે ત્રિકોણ હવે એ જેટલું જ માપ કોનું છે તો આના પરથી લખી શકાય કે એ ની સામેની ખૂણો કયો છે તો એ ની સામેનો ખૂણો ડી છે તો ડી જેટલું જ માપ થશે અહીંયા પી ક્યુ ની સામેનો ખૂણો એમ ટૂંકમાં આ જે ત્રિકોણ છે એ બંને સમ પ્રમાણમાં છે એટલે જે ખૂણા છે એ પ્રમાણે જ મળે છે એટલે એ જેટલું માપ થશે પી નું બી જેટલું માપ થશે ક્યુ નું અને ડી જેટલું માપ થશે એમ નું તો હવે જો આ બે ત્રિકોણો સમરૂપ બતાવી દીધા તો એનો મતલબ એવો થઈ ગયો કે બી ખૂણો અને ખૂણા ક્યુ નું માપ સમાન થઈ ગયું અને આપણે એ જ ઘટતું હતું ખૂણાઓના માપ સમાન નહોતા આપ્યા એટલે હવે આ બાજુ સમાન થઈ ગઈ બે બાજુનો ગુણોત્તર અને ખૂણો પણ વચ્ચેનો સમાન થઈ ગયો એટલે બા પૂર્વ ધારણા પ્રમાણે જે આપણને પ્રશ્ન કીધો છે કે મોટા ત્રિકોણો એ સી અને પીક્યુ આર સમરૂપ બતાવો તો એને સરળતાથી સાબિત કરી શકાય એટલે અહીંયા લખી શકાય હવે હવે ત્રિકોણ એ સી અને ત્રિકોણ પિક્યુ આરમાં ત્રિકોણ પિક્યુ આરમાં કઈ કઈ બાજુનો ગુણોત્તર સમાન આપ્યો છે શરૂઆતમાં તો શરૂઆતમાં જ આપ્યું છે કે એ ના છેદમાં પિક્યુ એની પણ જરૂર છે આપણે અને બીસી ના છેદમાં ક્યુઆરની જરૂર છે એટલે અહીંયા લખી શકાય એ ના છેદમાં પિક્યુ બરાબર બીસીના છેદમાં ક્યુઆર અહીંયા લખવાનું પક્ષ કારણ કે પક્ષની અંદર આ વાત આપણને આપી છે અને આને જો સમીકરણ નંબર ચાર આપી દઈએ તો અહીંયા લખી શકાય કે ખૂણો હવે કયા કયા ખૂણા સરખા બતાવવાના છે તો એ બી સી અને પી ક્યુ આર તો ખૂણો એ બી સી બરાબર થશે ખૂણો પી ક્યુ આર સમીકરણ ચાર પરથી કારણ કે બે ત્રિકોણો સમરૂપ છે એટલે ખૂણા પણ સમાન થાય અને અહીંયા લખી શકાય કે શરત એટલે કે બા ખૂબા પૂર્વધારણા પ્રમાણે ત્રિકોણ એ બીસી સમરૂપ થશે ત્રિકોણ પી ક્યુ દાખલા નંબર બિંદુ ડી એ ત્રિકોણ એ બીસીની બાજુ બીસી પર એવું બિંદુ છે કે જેથી ખૂણો એ ડીસી એડીસી એટલે આ ખૂણો અને બી એ એટલે આ મોટો ખૂણો બી એસી એ સમાન આપ્યા છે તો સાબિત કરો કે સીએ નો વર્ગ બરાબર છે સીબી ગુણ્યા સીડી એટલે કે સીએ ગુણ્યા સીએ બરાબર થાય છે સીબી ગુણ્યા સીડી હવે બે વાર સીએ નો ગુણાકાર આવે છે એનો મતલબ કે બે ત્રિકોણ સમરૂપ બતાવવા હોય તો બે વખત સીએ બાજુ વપરાય એ રીતે ત્રિકોણો બતાવવાના થાય અને એ પ્રકારના ત્રિકોણો જો લેવા હોય આપણે બે વખત સીએ વપરાય તો એક વખત એ ડી સી લઈ શકીએ અને બીજી વખત એ બી સી લઈએ અને ઈ બેયને જો સમરૂપ બતાવીએ તો એના પરથી આવું કંઈક સાબિત થઈ જાય અને આમ પણ અહીંયા જુઓ તો રકમની અંદર આ બે ખૂણા સમાન આપ્યા છે મોટા ત્રિકોણનો એક ખૂણો અને એક આ નાના ત્રિકોણનો એટલે એ બે ત્રિકોણને સમરૂપ બતાવીએ આ સાબિત થઈ જતું હશે તો એને સમરૂપ કઈ રીતે બતાવવા એટલે અહીં લખી શકાય કે ત્રિકોણ અને એ બીસી માં સીડીએ અને ત્રિકોણ એ માં તો મોટો ત્રિકોણ એ અને નાનો ત્રિકોણ છે એ સીડી તો આ બંને ત્રિકોણોની અંદર કઈ શરત પ્રમાણે બેય ત્રિકોણો સમરૂપ થાય તો બેય ત્રિકોણો તમે જુઓ તો ખૂણો સી છે એ બંનેમાં આવે છે અહીંયા પણ આવે છે અને અહીંયા પણ આવે એટલે ખૂણો એકનો એક થઈ ગયો એટલે એક ખૂણો તો સમાન મળી ગયો હવે બીજો કયો ખૂણો સમાન થાય તો બીજો ખૂણો તો આપણને ઓલરેડી આપ્યો છે એટલે ખુખું શરત પ્રમાણે બેય ત્રિકોણો સમરૂપ સાબિત થઈ જાય એટલે અહીંયા લખવાનું કે ખૂણો એ સીડી બરાબર થશે ખૂણો એસી બી એક જ ખૂણો અને બીજા ખૂણા જે આપ્યા છે એ લખી નાખીએ તો એ ડીસી બરાબર થશે એડીસી બરાબર થશે બી એસી અહીંયા લખવાનું પક્ષ કારણ કે આ પક્ષની અંદર આપણને આપવામાં આપ્યું છે તો માટે ખુખું શરત પ્રમાણે ખુખું શરત પ્રમાણે ત્રિકોણ ત્રિકોણ મોટો ત્રિકોણ છે એ બીસી એટલે એ બીસી સમરૂપ થશે ત્રિકોણ હવે એ જેટલું જ માપ નાના ત્રિકોણની અંદર કયો ખૂણો ધરાવે છે તો એ જેટલું જ માપ ધરાવતો હોય એવો ખૂણો છે ડી અહીંયા પક્ષમાં આપણને આપ્યું છે એટલે અહીંયા લખી શકાય ડી બી જેટલું માપ કયો ખૂણો ધરાવે છે તો ખૂણા બી જેટલું માપ થશે ખૂણા એનું નાના ત્રિકોણની અંદર ખૂણા એનું માપ છે એ બી જેટલું થશે એટલે અહીંયા લખી શકાય ખૂણો એ અને સી બરાબર તો સી છે એટલે અહીંયા લખી શકાય સી તો આમ ત્રિકોણ એ સી સમરૂપ થશે ત્રિકોણ ડી એ સી હવે આ પરિણામ આપણે લાવવાનું છે તો આ જે બે ત્રિકોણો સમરૂપ મેળ્યા એના પરથી શું લખી શકાય તો આ પરિણામને ધ્યાનમાં રાખી અને અહીંયા ગુણોત્તર લખીએ તો ગુણોત્તર આમ લખી શકાય કે ડી સી અને ડી છેલ્લો અને પહેલો ખૂણો સીડીના છેદમાં આની અંદર છેલ્લો અને પહેલો ખૂણો છે સી અને એ એટલે અહીંયા લખાય સી એ બરાબર સી એ લખીએ આની અંદર એટલે કે છેલ્લો અને એના પછીનો સી એ તો અહીંયા શું લખી શકાય સી બી એટલે કઈ બાજુ મળશે સી બી બાજુ હવે આ રીતે જો ક્રોસ ગુણાકાર કરીએ તો એ ગુણ્યા સી એ થઈ જાય એટલે સીએ જો અહીંયા મોકલી દઈએ અને સીબી અહીંયા મોકલી દઈએ તો આમ થાય સીડી ગુણ્યા સીબી બરાબર સીએ ગુણ્યા સીએ અને સીએ ગુણ્યા સીએ કરીએ તો સીએ નો વર્ગ થઈ જાય બરાબર શું મળશે તો સીબી ગુણ્યા સીડી સીબી ગુણ્યા સીડી અને એ જ પરિણામ આપણે સાબિત કરવાનું હતું તો આ રીતે પરિણામને સાબિત કરવાનું છે ચૌદ દાખલો ત્રિકોણ એ ની બાજુઓ એ અને એસી તથા મધ્યગા એડી એ અનુક્રમે ત્રિકોણ પિક્યુઆરની બાજુઓ પિક્યુ એટલે કે જે એબી બાજુ છે એ ત્રિકોણ પિક્યુ આરની પિક્યુ બાજુના સમ પ્રમાણમાં છે એવી જ રીતે એસી બાજુ છે એ ત્રિકોણ પિક્યુઆરની ક્યુ આર અહીંયા હવે થોડી ભૂલ થઈ છે ક્યુ આર નહીં પણ એની જગ્યાએ બાજુ આવશે પી આર એટલે કે એસી અને પીઆર છે એ એક સમ પ્રમાણમાં છે તથા એડી અને મધ્યગા છે પી એમ એ સમ પ્રમાણમાં છે આમ આવે એટલે કે એ ના છેદમાં એ ના છેદમાં પિક્યુ એવી રીતે એના બરાબર છે એસી ના છેદમાં પીઆર અને એના બરાબર આપ્યું છે એડીના છેદમાં પી એમ આવું હોય તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પિક્યુ આર એ સમરૂપ છે એ બી સી અને પિક્યુ ને સમરૂપ બતાવવાના છે તો અહીંયા જોઈ શકાય છે કે બે બાજુઓના ગુણોત્તર એ સમ પ્રમાણમાં છે એબી અને અને એસીના અનુક્રમે પીક્યુ અને પી આરના સમ પ્રમાણમાં છે હવે બે બાજુઓના ગુણોત્તર સમ પ્રમાણમાં મળી ગયા જો વચ્ચેનો ખૂણો એટલે કે એનું અને પીનું માપ સમાન થઈ જાય તો બાખુબા પૂર્વ ધારણા પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ સાબિત કરી શકાય તો એ અને પીને કઈ રીતે સમાન બતાવવા તો એના માટે જે મધ્યગા એડી છે એને થોડી આગળ લંબાવીએ કેટલી લંબાવવાની છે તો જેટલી જ એડીનું માપ છે એટલું જ માપ થાય ત્યાં બિંદુ ઈ લઈએ જેથી કરીને એ બરાબર ડી ઈ થઈ જાય તો આ બે માપ સમાન થઈ ગયા હવે જોઈ શકાય છે કે મધ્યગાહ હોય એ આપેલા ખંડના બે સમાન ટુકડા કરે એટલે બી ડી અને ડીસી ના માપ સમાન થઈ ગયા તથા આ માપ આપણે સમાન લીધા એટલે કે બંને વિકર્ણો ચતુષ્કોણ એ બી ઈ સી માં બંને જે વિકર્ણો છે એ વિકર્ણો છે એને ડી બિંદુ છે એ ભાગે છે દરેકને સરખા ભાગમાં વિભાજીત કરે છે અને જો દુભાગતું કોઈ બિંદુ મળતું હોય એક ચતુષ્કોણની અંદર બંને વિકર્ણોને દુભાગતું બિંદુ મળતું હોય તો એનો મતલબ એવો થાય કે એ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓના માપ એ સમાન હોય એનો મતલબ કે બી ઈ નું જેટલું માપ છે એટલું જ માપ કોનું છે એ સીનું અને એવી રીતે આની અંદર જો કરીએ તો ક્યુ એનનું માપ જેટલું હશે એટલું જ માપ કોનું આવશે પી આરનું માપ આવશે અને એના પરથી એ બી ઈને એકરૂપ એ બી ઈ અને પી ક્યુ એનને સમરૂપ બતાવશું તે જ પ્રમાણે જમણી બાજુના બે ત્રિકોણને સમરૂપ બતાવશું અને પછી આ ખૂણાઓના બે ખૂણાઓના સરવાળા કરી અને એ અને પીને એક સરખા બતાવી દેસું અને પછી બાખુ બા પૂર્વ ધારણા લાગુ પાડી અને દાખલો પૂરો થશે તો થોડો અહીંયા લખાણ કરીએ એટલે સાથે સાથે થોડું સમજાતું જાય તો અહીંયા લખી શકાય કે ત્રિકોણ એ બી સીમાં ત્રિકોણ એ બી સીમાં મધ્યગા છે એ ડી મધ્યગા છે અને એ ડી મધ્યગા હોય તો એ બે સમાન ભાગમાં રેખાખંડનું વિભાજન કરી નાખે એટલે કે બીસીના બીડી બરાબર શું થશે ડીસી આવા બે ભાગ પડી જાય કે ડી મધ્ય બિંદુ છે હવે અહીંયા લખી શકાય કે એ ડી મધ્ય મધ્યગા મધ્ય ગાપર એડી બરાબર ડી ઈ થાય તેવું બિંદુ તેવું બિંદુ ઈ લઈએ ઈ લઈએ એ ડી આ ક્રમમાં આપણે ઈ બિંદુ એવું લઈએ કે જેથી કરીને એડી બરાબર ડી ઈ થઈ જાય તો આમ લખી શકાય અને માટે માટે એ ઈ બરાબર શું થશે તો એ ઈ બરાબર થશે બે વખત એડી તો આખા રેખાખંડનું માપ છે કેટલું થાય તો બે વખત એડી જેટલું થાય કારણ કે બે માપ સમાન છે તો આમ લખી શકાય હવે જે ચતુષ્કોણ મળ્યો એ ચતુષ્કોણના વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે એટલે અહીંયા લખી શકાય કે ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી ઈસી પરસ્પર દુભાગે છે અને પરસ્પર દુભાગતા હોય તો એ જે ચતુષ્કોણ મળ્યો હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે અહીંયા લખી શકાય કે માટે એ બી ઈસી સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બી ઈ જેટલું બાજુનું માપ હશે એટલું જ માપ એની સામેની બાજુ એસી નું માપ થાય એટલે અહીંયા લખી શકાય કે બાજુ એટલે કે બી ઈ બરાબર થઈ ગયું એસી અને સમીકરણ નંબર એક કહી દઈએ અને તે જ પ્રમાણે જે વાત અહીંયા કરી તે જ પ્રમાણે જો ત્રિકોણ પિક્યુ આર ની અંદર લખીએ તો અહીંયા એમ લખી શકાય કે તે જ પ્રમાણે ત્રિકોણ આર માં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આની જેમ શું થશે તો જેમ અહીંયા બી ઈ બરાબર શું મળ્યું આપણને એ મળી એમ ત્યાં શું મળશે તો અહીંયા બે રેખાઓ બે બાજુઓ આ સમાંતર મળશે ક્યુ એન અને પી આર તથા પી એનનું માપ કેટલું થશે તો કે બે વાર ગુણ્યા પી એમ એટલે કે બે વાર પી એમ લઈએ એટલું માપ પી એનનું થાય એટલે અહીંયા એમ લખી શકીએ આના પરથી કે માટે પી એન બરાબર ટુ પી એમ થશે અને તથા તથા ક્યુ એન બરાબર પી સામસામેની બાજુ સામસામેની બાજુ અહીંયા આપણે ફરીથી આ બધું લખાણ કરતા નથી કે વિકણો પરસ્પર દુર્ભાગે છે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય અહીંયા સીધે સીધું લખી નાખ્યું કે આકૃતિ પ્રમાણે જેમ સમીકરણ એક મળ્યું એમ સમીકરણ છે સીધે સીધું આપણને બે મળી ગયું ટૂંકમાં એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય એ બધું લખાણ કરવું હોય તો લખાણ કરીને પણ આ પરિણામ તારવી શકાય પણ આપણે અહીંયા સીધે સીધું લખવું છે તો ક્યુ એન બરાબર પી આર થશે એટલે કે આ બાજુ ક્યુ એન અને પી આર એ સામસામેની બાજુ છે એટલે એના માપ છે સમાન થાય તો બેને બરાબર દર્શાવી શકાય હવે આપણને પક્ષમાં શું આપ્યું છે તો પક્ષમાં ગુણોત્તર આપ્યું છે એ બીના છેદમાં પી ક્યુ તો એ ગુણોત્તર પ્રમાણે આમ લખી શકાય કે હવે એ ના છેદમાં પિક્યુ બરાબર એસીના છેદમાં પી આર બરાબર એડીના છેદમાં પી એમ આ પક્ષની અંદર આપણને આપેલું છે કે આ બાજુઓના ગુણોત્તર એ મધ્યગાના ગુણોત્તર બરાબર છે માટે એ ના છેદમાં પિક્યુ બરાબર હવે એસી બરાબર શું લખી શકાય તો અહીંયા તમે જોઈ શકો છો સમીકરણ એકની અંદર એસી બરાબર મળ્યું બી ઇ એટલે જ્યાં જ્યાં એસી છે ત્યાં બી ઈ લખી શકાય અને તે જ રીતે પી બરાબર શું મળ્યું ક્યુ એન એટલે એની કિંમત સમીકરણ એક અને બેની મૂકીએ તો એસી બરાબર બી ઈ એટલે અહીંયા આવશે બી ઈ અને છેદમાં પી આરની જગ્યાએ ક્યુ એન બરાબર એડીના છેદમાં પી એમ હવે બે વડે અંશને અને બે વડે છેદને ગુણીએ તો ગણિતની અંદર કાંઈ ફેર પડે નહીં એટલે બે વખત એડી અને બે વખત આપણે લખવા અહીંયા પી એમ અને આવું શા માટે કહ્યું તો આપણે આ કિંમત મૂકવી છે બે વખત પી એમ બરાબર પી એન મૂકવા છે અને બે વખત એડી બરાબર એ ઈ લખવા છે એટલા માટે બે વડે ઉપર અને નીચે ગુણી નાખ્યું તો આના પરથી પરિણામ મળશે એ બીના છેદમાં પી ક્યુ બરાબર બી ઈના છેદમાં ક્યુ એન બરાબર એ ઈના છેદમાં પી એન કારણ કે બે પી એમ બરાબર છે પીએન એટલે એની કિંમત મૂકી અને એવી રીતે બે એડી બરાબર છે એ ઈ તો આ એક પરિણામ આપણને આવું મળે તો અહીંયા શું મળ્યું તો એ બીના છેદમાં પિક્યુ તો એ બીના છેદમાં પિક્યુ એટલે અહીંયા જોઈ શકાય છે કે આ બાજુ એ બીના છેદમાં પિક્યુ મળ્યો એક ગુણોત્તર બીજો ગુણોત્તર મળ્યો બી ના છેદમાં ક્યુ એન એટલે કે આ બી ઈ ના છેદમાં ક્યુ એન અને ત્રીજો ગુણોત્તર એના બરાબર કયો મળ્યો તો એ ઈના છેદમાં પી એન એટલે કે આ વચ્ચેનો એ ના છેદમાં પી એન આમ જે ડાબી બાજુના ત્રિકોણો છે જે ડાબી બાજુના ત્રિકોણો છે એમાં દરેક બાજુનો ગુણોત્તર સમાન આવ્યો એનો મતલબ કે બે ત્રિકોણો છે એ સમરૂપ છે એટલે અહીંયા લખી શકાય કે માટે બા 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 શરત અનુસાર શરત અનુસાર ત્રિકોણ એ બી ઈ સમરૂપ થશે ત્રિકોણ પી ક્યુ એન તો બાબા બા શરત પ્રમાણે બે ત્રિકોણો છે એ સમરૂપ થઈ ગયા અને અહીંયા એમ લખી શકાય કે માટે ખૂણો બી એ ઈ બરાબર થશે ખૂણો ક્યુ એન ઈ હવે બી એ ઈ એટલે કયો ખૂણો તો આકૃતિમાં જોઈ શકાય છે કે બી એ ઈ એટલે આ ખૂણો અને ઈ ખૂણો કોના બરાબર થશે તો ક્યુ પી એન બરાબર એટલે આ બે ખૂણા જે નાના છે એ સરખા થઈ ગયા એટલે એના બેને આપણે સરખાવ્યા એટલે અહીંયા લખાણું કે ખૂણો બી એ ઈ બરાબર થશે ક્યુ એન ઈ તથા એમ લખી શકાય કે ખૂણો બી એ ડી બરાબર થશે ખૂણો ક્યુ પી એમ આકૃતિમાં જોઈએ તો બી એ ડી એટલે કયો ખૂણો થાય તો બી એ ડી એટલે કે બી એ ઈ હતા એની જગ્યાએ ડી લખીએ તો પણ વાંધો નહીં એનો એ જ ખૂણો રહે અને ક્યુ પી એન મળ્યા એની જગ્યાએ ક્યુ પી એમ લખીએ તો પણ કાંઈ વાંધો નથી એનો એ જ ખૂણો રહેશે હવે જે ક્રિયા કરી અને જે રીતે ડાબી બાજુના બે ત્રિકોણોને સમરૂપ બતાવ્યા અને આ ખૂણાઓ સરખા લઈ આવ્યા આ જે ક્રિયા કરી એ જ ક્રિયા કરી જમણી બાજુના ત્રિકોણોને સમરૂપ બતાવી અને ઉપરના ખૂણા જો સરખા લઈ આવીએ તો એનો મતલબ એવો થઈ જાય કે આ ભાગ આટલા ભાગ જેટલો આ ભાગ સમાન છે આના બરાબર આ છે એટલે કે આખા ખૂણા સરખા થઈ જાય અને તો પછી બાખું બા પૂર્વધારણા લાગુ પાડી શકાય એટલે આગળ લખીએ તે જ રીતે તે જ રીતે સાબિત કરી શકાય સાબિત કરી શકાય હવે ફરીવાર બધું સાબિત કરતા નથી જે પરિણામ આવ્યા તે જ પ્રમાણે આપણે આ બે ત્રિકોણોને સાબિત કરી શકીએ એ ઈ સમરૂપ ત્રિકોણ પી આર એન આકૃતિમાં જોઈએ તો એ સી ઈ એ જમણી બાજુના છે એ સી ઈ અને એવી રીતે પી આર એન એના પરથી આ ખૂણા છે એ સમાન થઈ જશે એટલે અહીંયા લખી નાખીએ સીધે સીધું તે માટે માટે ખૂણો સી એ ડી બરાબર થશે ખૂણો આર પી એમ આને કહી દઈએ સમીકરણ નંબર ચાર તથા આ જે પરિણામ આવ્યું એને સમીકરણ નંબર ત્રણ કહીએ તો ત્રણ અને ચારનો સરવાળો કરીએ હવે સમીકરણ ત્રણ અને ચારનો સરવાળો કરતા તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ થાય એટલે ત્રિકોણ ખૂણો બી એ વત્તા ખૂણો સી એ ડી બરાબર થશે ખૂણો ક્યુ પી એમ વત્તા ખૂણો આર આ વત્તા આ અને આ બાજુ વત્તા આખ એટલે આ રીતે લખી શકાય હવે બી એ ડી અને સી એ ડી બેનો સરવાળો શું આવે આકૃતિમાં તો આકૃતિમાં જુઓ એટલે ખ્યાલ આવશે કે બી એ ડી અને સી એ ડી એટલે આખો ખૂણો થઈ જાય ભેગો અને અહીંયા પણ ક્યુ પી એમ વત્તા આર પી કરીએ તો આખો ખૂણો મળી જાય ટૂંકમાં બે ખૂણા વચ્ચેના એ સમાન થઈ ગયા એટલે આમ લખી શકાય આના પરથી કે આકૃતિમાં જુઓ તો ખ્યાલ આવી જશે આખો ખૂણો આપણને સમાન મળી ગયો બી એ સી બરાબર ખૂણો ક્યુ પી આર અને આ ખૂણો સમાન મળી ગયો તથા બે ત્રિકોણની અંદર પક્ષની અંદર બાકીની બે બાજુ છે એ તો આપણને સમાન આપેલી જ છે એટલે કે આનો ગુણોત્તર તો સમાન સમ પ્રમાણમાં આપેલો જ છે હવે ખૂણા પર સમાન મળી ગયા એટલે બા ખૂબ બા પૂર્વ ધારણા પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ સાબિત થશે તો આગળ લખાણ કરીએ તથા તથા ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પીક્યુ આરમાં એ બીના છેદમાં પિક્યુ બરાબર એસીના છેદમાં પી પક્ષની અંદર આપેલું છે આને સમીકરણ નંબર આગળ સમીકરણ આપીએ તો પાંચ નંબર આપી શકાય અને આને છ નંબર આપી શકાય તો અહીંયા લખાય કે સમીકરણ પાંચ અને છ પરથી છ પરથી બાખુ બાંગેલ ત્રિકોણો તો કયા કયા ત્રિકોણો માંગેલા છે તો એ બીસી સમરૂપ થશે ત્રિકોણ હવે એ જેટલું જ ખૂણો કયો માપ ધરાવે છે તો આકૃતિમાં જરા આપણે જોઈએ તો ખ્યાલ આવી જશે આપણે આ સાબિત કરવાનું છે તો અહીંયા એ જેટલું જ માપ કોનું આવ્યું તો પીનું આવ્યું એટલે પી લખી શકાય એવી રીતે આ ગુણોત્તર એ બીના આમ આપ્યું છે આપણને એ બીના છેદમાં પીક્યુ બરાબર એસીના છેદમાં પી આર તો આ ગુણોત્તર જે હોય એની સામેના ખૂણા હોય એ સમાન હોય તો એનો મતલબ એવો થયો કે એ બીની સામેનો ખૂણો છે સી અને પિક્યુની સામેનો ખૂણો છે આર એટલે સીનું જેટલું માપ છે એટલું જ માપ આરનું છે અને નું જેટલું માપ છે એટલું જ માપ બીનું છે અને એ અહીંયા આપણે સરળતાથી જોઈ શકીએ છીએ એટલે આ સીધે સીધું બે ત્રિકોણો જે માયગા છે એ લખી શકાય કે એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર તો આ રીતે આપણે સાબિત કરવાનું છે પંદરમો દાખલો એક છ મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો ચાર મીટર લાંબો છે અને તે જ વખતે એક મિનારાનો પડછાયો અઠ્યાવીસ મીટર લાંબો છે મિનારાની ઊંચાઈ શોધો તો આ જે છે એ બી એ વાંસ છે અને એનો પડછાયો છે ચાર મીટર પડે છે સૂર્ય છે એ અહીંયા એ બિંદુ પાસે છે એટલે એનો પડછાયો અહીંયા આવે છે અને એ જ રીતે સૂર્ય એ પી બિંદુ પાસે એ જ સમય હશે કારણ કે અહીંયા એમ કીધું છે એ જ વખતે એટલે દરેક વખતે સૂર્યનું સ્થાન છે ફિક્સ છે અને ત્યારે મિનારાનો પડછાયો છે કેટલો લાંબો થાય છે તો 28 મીટર લંબાઈ ધરાવે છે તો આ મિનારો છે કેટલો શકાય મિનારાની ઊંચાઈ ઊભા છે એટલે અહીંયા નેવું નો ખૂણો બને આ જે ચાર મીટર છે એ વાંસનો પડછાયાની લંબાઈ અને અઠ્યાવીસ મીટર છે એ મિનારાના પડછાયાની લંબાઈ છે તથા સૂર્ય છે એ એક મતલબ એવો થાય કે સી બિંદુ બિંદુએ ઉભા રહીને જો સૂર્યને જોઈએ તો જે આ ખૂણો બને છે એ દરેક વખતે એટલે કે ઉસેદ કોણ હોય એ દરેક વખતે સમાન આવે એના માપમાં કાંઈ ફેરફાર થાય નહીં કારણ કે સૂર્ય છે એ પોતાનું સ્થાન બદલતો નથી તો એનો મતલબ કે ખૂણો સી અને ખૂણો આર છે સમાન આપેલા છે અને એ જ રીતે ખૂણો ક્યુ અને ખૂણો બી પણ સમાન આપ્યા છે એટલે ખૂખું શરત પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ થઈ જાય અને બે ત્રિકોણો સમરૂપ થઈ જાય તો બાકીનો જે ખૂણો છે એ સમાન થાય તથા બાજુઓના ગુણોત્તર સમાન થઈ જાય તો બાજુઓના ગુણોત્તર લઈ અને આ બાજુ સરળતાથી મેળવી શકાય તો એ રીતે દાખલો અહીંયા ગણીએ તો અહીંયા થોડું વર્ણન કરીએ તો અહીં અહીં અહી બરાબર અને એની ઊંચાઈ છે છ મીટર મીટર છે છે બીસી બરાબર શું આપ્યું છે તો પડછાયા પડછાયાની લંબાઈ પડછાયાની લંબાઈ અને એ આપી છે ચાર મીટર એવી રીતે પિક્યું છે મિનારાની ઊંચાઈ મીનારાની ઊંચાઈ જે આપણે મેળવવાની છે આપવામાં આવી નથી અને ક્યુ તો મિનારાના પડછાયાની લંબાઈ મિનારાના પડછાયાની લંબાઈ અને જેનું માપ આપવામાં આવ્યું છે અઠ્યાવીસ મીટર હવે એક જ સમયે આપણે વાંસ અને મિનારાનો પડછાયો જોઈએ છીએ ત્યારે સૂર્ય છે પોતાના સ્થાને ફિક્સ હોય એટલે જે ઉસેદ કોણ બને છે એ સમાન હોય એટલે અહીંયા લખીએ કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો એ બરાબર થશે ખૂણો પી આર ક્યુ અહીંયા લખી શકાય ઉસ્સેદ કોણ અથવા તો એક જ સમયે સૂર્યનું સૂર્યનો સ્થાનના ખૂણા એમ પણ લખી શકાય એટલે અહીંયા લખીએ સૂર્યનો સૂર્યનો ઉચ્ચેદ કોણ કે જે સમાન હોય એટલે ટૂંકમાં બે ખૂણા સમાન છે અને તે જ પ્રમાણે એ બી સી બરાબર થશે પી ક્યુઆર કાટ ખૂણા કારણ કે શીરો લંબ દિશામાં ઊભા છે એટલે નેવુંના ખૂણા જમીન સાથે બનાવે તો આગળ લખી શકાય કે ખુખું શરત પ્રમાણે ખોખું શરત પ્રમાણે ત્રિકોણ એ બી સી સમરૂપ થશે ત્રિકોણ હવે એ જેટલું જ માપ કોનું છે તો એ જેટલું જ માપ છે પી નું કારણ કે બે સૂર્યના માપ છે એટલે એ અને પી સમાન છે એવી રીતે બી અને ક્યુ સમાન છે તથા સી અને આર સમાન છે એટલે સીધે સીધું અહીંયા લખી શકાય કે એ જેટલું જ માપ ધરાવે છે પી એટલે એ બરાબર પી બી બરાબર છે ક્યુ એટલે પી ક્યુ અને આર તો આ બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા હવે બાજુઓનો ગુણોત્તર લઈએ તો એ બી ના છેદમાં પી લખી શકાય એટલે અહીંયા લખીએ માટે એ ના છેદમાં પી ક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુ આર ના છેદમાં ક્યુ કિંમતો મૂકી દઈએ તો એ બી એ વાંસની ઊંચાઈ છે છ મીટર છે પિક્યુ છે એ મિનારાની ઊંચાઈ છે જે આપણે મેળવવાની છે બીસી બરાબર ચાર મીટર અને ક્યુઆર બરાબર મીટર છે ક્રોસ ગુણાકાર કરીએ તો પિક્યુ ગુણ્યા ચાર થશે બરાબર છ ગુણ્યા અઠયાવીસ પિક્યુ બરાબર છ ગુણ્યા અઠ્યાવીસના છેદમાં ચાર

બેતાલીસ મીટર છે દાખલા નંબર સોળ જો ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુ એ સમરૂપ હોય તથા એ અને પીએમ એ અનુક્રમે ત્રિકોણ એ અને પી ક્યુ મધ્યગા હોય તો સાબિત કરો કે એ બીના છેદમાં પીક્યુ બરાબર એડીના છેદમાં પીએમ તો અહીંયા બે ત્રિકોણો એ અને પિક્યુ છે એને સમરૂપ આપણને આપેલા છે અને એડી અને પીએમ તેની મધ્યગાઓ છે એટલે જે રેખાખંડ પર દોરવામાં આવી છે એના સમાન ભાગમાં વિભાજિત કરી નાખે એનો મતલબ કે બીડી બરાબર થશે ડીસી અને ક્યુ એમ બરાબર થશે MR અને આપણે આ ગુણોત્તર છે એને સાબિત કરવાનો છે કે AB ના છેદમાં પી એક આ બાજુનો ગુણોત્તર છે એના બરાબર કોના બરાબર થવો જોઈએ તો મધ્યગાના ગુણોત્તર બરાબર થવો જોઈએ એટલે કે એડીના છેદમાં પી એમ જેટલો હવે એડીના છેદમાં PM લાવવા માટે જો આપણે ડાબી બાજુના જે ત્રિકોણો છે એટલે કે એ ડી બી અને પી એમ ક્યુ એને સમરૂપ બતાવી દઈએ તો અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થાય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થાય તો આના છેદમાં આ બાજુ એમ મધ્યગાના છેદમાં મધ્યગા લખી શકાય અને આ સાબિત થઈ જાય તો આ બે ત્રિકોણોને સમરૂપ બતાવીએ તો અહીંયા લખી શકાય કે શું આપ્યું છે ત્રિકોણ એ બી સી સમરૂપ આપ્યું છે ત્રિકોણ પી ક્યુ આર આપણને પક્ષની અંદર આપેલું છે એટલે કે પક્ષ હવે જો આ ત્રિકોણો સમરૂપ આપ્યા હોય તો એના પરથી એની બાજુઓના ગુણોત્તર છે સમ પ્રમાણમાં હોય એટલે અહીંયા લખી શકાય એ બીના ના છેદમાં પિક્યુ પહેલી પહેલા બે ખૂણા લીધા એ બીના ના છેદમાં પીક્યુ બરાબર શું થાય તો બીસીના ના છેદમાં ક્યુ આર લખી શકાય બીસીના ના છેદ ક્યુ આર હવે જે જમણી બાજુ છે એમાં અંશ અને છેદને એટલે કે આને બે વડે ભાગાકાર કરીએ અંશને અને છેદને પણ બે વડે ભાગાકાર કરીએ ગણિતની અંદર સરખી ક્રિયા બંને બાજુ કરી શકાય ઉપર અને નીચે એટલે બીસી ભાગ્યા બે અને ક્યુઆર ભાગ્યા બે તો જો બીસીના બે સમાન ભાગ કરીએ તો અહીંયા બે ટુકડા જે છે એમાંનો એક ટુકડો લખી શકાય કારણ કે બે સરખા ભાગ થઈ ગયેલા છે એટલે બીસી આખા રેખાખંડને જો બે વડે ભાગાકાર કરીએ તો બીડી પણ લખી શકાય અથવા તો ડીસી લખી શકાય આપણે અહીંયા ડાબી બાજુના ત્રિકોણો સમરૂપ બતાવવા છે એટલે આપણે અહીંયા બીડી લખીએ તો આના પરથી એમ લખી શકાય કે એ ના છેદમાં પીક્યુ બરાબર બીડીના છેદમાં ક્યુ એમ તો આ રીતે લખાણ કરી શકાશે હવે બીજું શું આપ્યું છે સરખું આ એક તો આપણને જો ગુણોત્તર સમાન મળી ગયો કે એ ના છેદમાં પીક્યુનો નો ગુણોત્તર એ જ રીતે બીડી ના છેદમાં ક્યુ એમનો ગુણોત્તર આ બે ગુણોત્તર સમાન મળી ગયા એટલે કે બાજુ અને બાજુ મળી વચ્ચેનો અંતર્ગત ખૂણો સમાન મળી જાય તો એનો મતલબ એવો થાય કે બા પૂર્વ ધારણા પ્રમાણે બે ત્રિકોણો સમરૂપ થઈ જાય તો બી અને ક્યુ એ સમાન કરવા માટે તો પહેલેથી જ આપણને એ બી સી અને પી ક્યુઆરની અંદર બી અને ક્યુ તો કેવા આપ્યા છે સમાન આપ્યા છે એટલે અહીંયા સીધે સીધું લખી શકાય કે તથા તથા એ બી ડી બરાબર પી ક્યુ એમ પક્ષ કે પક્ષની અંદર આપણને આ આપેલું છે તો અહીંયા આને સમીકરણ નંબર એક કહી દઈએ સમીકરણ એક અને આને કહી દઈએ સમીકરણ નંબર બે તો સમીકરણ એક અને બે પરથી બાખુબા શરત પ્રમાણે બાખુબા શરત પ્રમાણે કયા બે ત્રિકોણો સમૃપ્પ થઈ જશે તો એ ડી ત્રિકોણ એ બી સમૃપ્ત થશે ત્રિકોણ હવે એ જેટલું જ માપ કોનું છે તો બાજુ એ બીની સામેનો ખૂણો કયો છે તો અહીંયા જોઈ શકાય છે કે એ બીની સામેનો ખૂણો ડી છે એટલે કે આના બરાબર ડી છે અને પીક્યુ બાજુ પીક્યુની સામેનો ખૂણો છે એમ એટલે ડી અને એમના માપ સમાન છે ડી અને એમના માપ સમાન છે એ જ રીતે બીડી તો બીડીની સામેનો ખૂણો છે એટલે અહીંયા આવશે એ અને ક્યુ એમની સામેનો ખૂણો કયો છે તો અહીંયા જોઈ શકાય છે કે ખૂણો પી છે એટલે એનો મતલબ કે એ અને પીના માપ સમાન છે તો એના એ અને પીના માપ સમાન હોય તો એ બરાબર પી લખી શકાય તથા બી બરાબર તો ક્યુ આપણને પક્ષની અંદર આપ્યા છે એટલે બી બરાબર થશે ક્યુ અને હવે કયો ખૂણો ઘટે છે તો ડી બરાબર એમ એટલે અહીંયા લખાય એમ તો આમ ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ પી ક્યુ એમ એ સમરૂપ ત્રિકોણ થઈ ગયા અને જો સમરૂપ ત્રિકોણ હોય તો એના પરથી આમ લખી શકાય કે જે આપણે સાબિત કરવાનું છે અહીંયા સાબિત કરવાનું શું કીધું તો એ બીના છેદમાં પી ક્યુ અને એડી ના છેદમાં પીએમ તો અહીંયા જોઈ શકાય છે કે એ ના છેદમાં પીક્યુ લખી શકાય અને એડી પહેલું અને છેલ્લું એડી ના છેદમાં શું આવે પીએમ અનુરૂપ બાજુઓના ગુણોત્તર આ ત્રિકોણમાં પણ જોઈ શકાય છે એ સમાન થાય એટલે અહીંયા સીધે સીધું આના પરથી લખી શકાય કે એ ના છેદમાં પીક્યુ બરાબર એડીના છેદમાં પી એમ તો આ રીતે પરિણામ સાબિત કરી શકાય વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકરણ સ્વાધ્યાયના દાખલાની ગણતરી બધા જ ઉદાહરણોની ગણતરી તથા સમજૂતી દરેક પ્રકરણની યુનિટ ટેસ્ટ જવાબો સાથે બોર્ડની પરીક્ષાને અનુરૂપ પ્રેક્ટિસ પ્રશ્નપત્રો દરેક પ્રકરણના વધારાના દાખલા ઉપરોક્ત દરેક યુટ્યુબ વિડીયોની લિંક માટે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાતી મેથ્સ ડોટ કોમની મુલાકાત લો થેન્ક યુ